નમસ્કાર બહેનો ઇન્ડક્શન તાલીમમાં આપ સર્વે આંગણવાડી કાર્યકર બહેનોનું શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી વતી હાર્દિક સ્વાગત કરું છું આપને આંગણવાડી કાર્યકર તરીકે નિયુક્તિ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સામાન્યતઃ ઋતુઓના પરિવર્તન સાથે વાતાવરણ પણ નવું રૂપ ધારણ કરે છે તેવી જ રીતે આંગણવાડી કાર્યકરોની નવીન જવાબદારી નિભાવવા માટે આપને પણ કામગીરીના અનુરૂપ માહિતીઓ અને જરૂરી કૌશલ્યોની જરૂરિયાત રહેશે સામાન્યતઃ વ્યક્તિગત અનુભવના આધારે કૌશલ્યોનો વિકાસ થતો હોય છે અને અનુભવનું આદાન પ્રદાન કરવાનો ઉત્તમ અવકાશ એટલે તાલીમ તાલીમના માધ્યમથી માનવ તમામ આવશ્યક કૌશલ્યોનો વિકાસ કરી શકે છે આઈસીડીએસમાં આપણે આંગણવાડી કાર્યકર તરીકે કામગીરી કરવામાં સુગમતા મળી રહે તે માટે સમયાંતરે અનેક તાલીમો આપવામાં આવશે આપ જ્યારે આઈસીડીએસ યોજનામાં આંગણવાડી કાર્યકર તરીકેની જવાબદારી ઉઠાવવા જઈ રહ્યા છો ત્યારે આપની નિમણૂંકના સમયે આઈસીડીએસનો પરિચય માટે ઇન્ડક્શન તાલીમનું આયોજન કરવામાં આવે છે આપણે જરૂર પડે તે સમયે તાલીમ ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુથી વિડીઓ મારફતે ઇન્ડક્શન તાલીમનું આયોજન કરવામાં આવે છે આ વિડીયો તાલીમ દ્વારા આપને આઈસીડીએસ યોજનાનો પરિચય આપવામાં આવશે આંગણવાડીમાં કાર્યકર તરીકેની આપની જવાબદારી તથા ભૂમિકા સમજાવવામાં આવશે આંગણવાડી કક્ષાએ લાભાર્થીઓના પોષણ અને આરોગ્યની જાળવણી માટે ધ્યાને લેવાની બાબતો વિશે માહિતી આપવામાં આવશે ત્રણથી છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પદ્ધતિઓ સમજાવવામાં આવશે પોષણ અભિયાન અન્વયે ઇન્ક્રિમેન્ટલ લર્નિંગ એપ્રોચ અને આઈસીડીએસ કેશના મોડ્યુલની વિગતે સમજણ આપવામાં આવશે આમ કુલ મળીને છ સેશનમાં આપણે ઇન્ડક્શન તાલીમ લેવાની થશે જેનો અંતે આપણે એક પરીક્ષા આપવાની થશે આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા ગુણ મેળવવાના રહેશે તો આવો આપણે આપણે ઇન્ડક્શન તાલીમના પ્રથમ સેશન તરફ આગળ વધીએ જેમાં પરિચય તથા માળખું સમજાવવામાં આવશે આંગણવાડી કેન્દ્રમાં દિવસ દરમિયાન નિભાવવાની થતી દિનચર્યા સમજાવવામાં આવશે તથા આંગણવાડી કાર્યકરની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે આંગણવાડી કાર્યકર બહેનો જે નવનિયુક્ત છે તેઓને આઈસીડીએસના એક ભાગ બનવા બદલ હું આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બહેનો તમે જ્યારે આઈસીડીએસમાં આંગણવાડી કાર્યકર તરીકે નિયુક્ત થયા છો ત્યારે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે તમને એવું થતું હશે કે આઈસીડીએસ છે શું આ આંગણવાડી સેવાઓ છે શું મને એવું છે જ્યાં સુધી અમે બહેનો સાથે વાત કરીએ છીએ ત્યારે બહેનો એવું કહેતા હોય છે કે આંગણવાડીમાં કાર્યકરો એટલે તેઓને બાળકોને જમાડવાનું એટલે કે પૂરક પોષણ આપવાનું અને ગીતો ગાતા શીખવાડવાનું ક્યાં તો વાર્તાઓ કહેતા શીખવાડવાનું નહીં બહેનો આટલું સીમિત અર્થ આઈસીડીએસનો નથી એ બહુ વિશાળ ફલકમાં જોવાની વસ્તુ છે આ વસ્તુ એ છે કે આઈસીડીએસ શું છે એ સૌ પ્રથમ જ્યારે આપ આઈસીડીએસના એક ભાગ બન્યા છો ત્યારે તમારે જાણવું ખૂબ જરૂરી છે એટલે જ અમે સૌ પ્રથમ આઈસીડીએસની રૂપરેખા તમને જણાવી રહ્યા છીએ તો આ પહેલાં સેશનમાં આપણે એના વિશે જાણીશું કે આઈસીડીએસ કાર્યક્રમની રૂપરેખા શું છે અને આઈસીડીએસ ખરેખર છે શું આઈસીડીએસ એટલે ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ સંકલિત બાળ વિકાસ સેવા યોજનાઓ છે સંકલિત શબ્દ જ બતાડે છે કે આપણે ઘણી બધી વસ્તુઓનું સંકલન કરવાનું છે તો તમારી ઘણી બધી ભૂમિકાઓ છે એ તમને આગળ ઉપર પણ જાણવા મળશે એ પહેલાં આપણે સૌ પ્રથમ આઈસીડીએસ છે શું એ આપણે જાણીશું મહિલા અને બાળ વિકાસ વિભાગના આપણે સૌ પ્રથમ તો અગત્યના હેતુઓ જોઈએ અચ્છા આઈસીડીએસ જે છે આપણું એ મહિલા અને બાળ વિકાસ વિભાગની અંતર્ગત આવે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ એ ઘણું વિસ્તૃત ફલક છે જેની અંદર ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે મહિલા વિંગ છે મહિલા આર્થિક વિકાસ નિગમ સમાજ કલ્યાણ બોર્ડ અને આઈસીડીએસ સેવાઓ આવી ઘણી બધી વસ્તુઓનો સમાવેશ તેની અંદર થયેલો છે એટલે મહિલાને બાળ વિકાસમાં આઈસીડીએસ સિવાયની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે સૌપ્રથમ આપણે જોઈએ મહિલા અને બાળ વિકાસ વિભાગના અગત્યના હેતુઓ તો મહિલાને બાળ વિકાસમાં ઝીરોથી છ વર્ષના બાળકોનું પોષણ અને આરોગ્યનું સ્તર સુધારવું બાળકોનું શારીરિક માનસિક અને સામાજિક વિકાસ કરવો એટલે કે સર્વાંગી વિકાસનું ધ્યાન રાખવું કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓનું પોષણ સ્તર સુધારવું જે આપણા આઈસીડીએસનો મુખ્ય હેતુ છે એ સિવાય સમાજમાં મહિલાઓ અંગેના પ્રવર્તમાન મનોબળમાં બદલાવ લાવી અને તેનો વિકાસ કરવો એટલે કે મહિલાઓનું સશક્તિકરણ કરવું ભારતના બંધારણમાં અને કાયદાઓમાં કરેલ જોગવાઈઓ અનુસાર મહિલાઓના હકોનું રક્ષણ કરવું આપણે મહિલાને બાળ વિકાસ અંતર્ગત બહેનોને કાયદાકીય માહિતીઓ પણ આપીએ છીએ અને એ સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિઓ એની સાથે જોડાયેલી છે સમાજના નબળા વર્ગની મહિલાઓનો આર્થિક રીતે પગભર બનાવી તેમનું સશક્તિકરણ કરવું આ ઉપરાંત જાતિગત ન્યાય સમાનતાની પ્રસ્તુતિ અને તેના મહત્ત્વનો સ્વીકાર થાય તેમજ સમગ્ર વિકાસની પ્રક્રિયા અને આયોજનમાં તેનો સમાવેશ થાય તેની ખાતરી આપવી આ સાથે સાથે સમાજમાં જરૂરિયાતમંદ મહિલાઓ અને બાળકોના કલ્યાણની પ્રવૃત્તિઓ પણ કરવી એટલે આપણે આ જોઈએ છીએ કે મહિલા અને બાળ વિકાસનો સમગ્ર એક હેતુ છે કે જેમાં બાળકોનો વિકાસ અને મહિલાઓનો વિકાસ એ બંને એ એક સાથે જોડાયેલા છે માત્ર પોષણનું ધ્યાન નથી રાખવાનું પણ આપણે એના સર્વાંગી વિકાસનું પણ આપણે ધ્યાન રાખવાનું છે હવે જોઈએ આપણે આઈસીડીએસના હેતુઓ બેનો સૌ પ્રથમ આંગણવાડી જે છે એ વડોદરા જિલ્લામાં ઓગણીસો પંચોતેરની સાલમાં શરૂ કરવામાં આવી છે બીજી ઓક્ટોબરે આપણને યાદ રહેશે કારણ કે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પર્વ નિમિત્તે આપણે એ ઓગણીસો પંચોતેરમાં પહેલી આંગણવાડી શરૂ કરવામાં આવી છે હવે એના હેતુઓ જોઈએ જે આપણે જેની સાથે આપણે સતત કામગીરી કરવાની છે એ હેતુઓ આ છે જીરોથી છ વર્ષ આ બાળકોના પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવા માટે સામાન્ય વસ્તુઓ છે કે જેમાં પોષણ અને આરોગ્ય એ બાળકોનું એની ઉપર આપણે ભાર આપ્યો છે સાથે બાળકના યોગ્ય માનસિક શારીરિક અને સામાજિક વિકાસ પણ આપણે કરવાનો છે એટલે કે બાળકના સર્વાંગી વિકાસને પણ પહેલ કરવાની છે મૃત્યુ ભારણ ઘટાડવું કુપોષણ અને શાળાનો ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે આ વસ્તુ પણ બહુ મહત્ત્વની છે કે પહેલાંના સમયમાં મૃત્યુદર બહુ મોટો હતો તો સરકારના આવા પ્રયત્નો અને આપણા બધાના સંયુક્ત પ્રયત્નોથી આપણે એમાં ઘણું બધું ફેરફાર લાવી રહ્યા છીએ અને લાવી શકીએ છીએ તો આ એક બહુ મહત્ત્વનો હેતુ છે બાળ વિકાસના પ્રોત્સાહન માટે વિવિધ વિભાગો વચ્ચે નીતિ અને અમલીકરણ માટે અસરકારક સંકલન જેમાં આપણું યોજના જે છે સંકલિત બાળ વિકાસ સેવા યોજના એટલે કે જુદા જુદા વિભાગો સાથે આપણે સંકલન પણ આ દરમિયાન કરવાનું છે પોષણ અને આરોગ્ય શિક્ષણ દ્વારા બાળકના પોષણ જરૂરી સંભાળ તથા લક્ષી પોષણ ક્ષમતા પણ વધારવાની છે એટલે કે ન માત્ર બાળકોનું પોષણ કરવાનું છે પણ પોષણ સ્થિતિ સુધારવાની છે પણ માતાઓની પણ પોષણ સ્થિતિ સુધારવાની છે અને એ રીતે આપણે એક તંદુરસ્ત સમાજનો પાયો નાખવાનો છે આપણે હવે આગળ જોઈએ કે આઈસીડીએસની સેવાઓ કઈ કઈ છે તો ગામની અંદર આપણી જે હજારની વસ્તીમાં આંગણવાડી કેન્દ્ર છે એ આંગણવાડી કેન્દ્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનું આપણે સંકલન કરવાનું છે તો સૌ પહેલાં આપણે જોઈએ છીએ કે પોષણ સૌથી મહત્ત્વની ને અગત્યની બાબત આપણી છે એ છે પૂરક પોષણ એ પૂરક પોષણ બાળકનું છે એ પૂરક પોષણ કિશોરીઓનું છે એ પૂરક પોષણ સગર્ભા ધાત્રી માતાઓનું પણ છે સાથે સાથે છે આરોગ્ય અને પોષણ શિક્ષણ એટલે કે ન માત્ર એમને આપણે કશું ખાવાનું આપવાનું છે તો પોષણ આપવાનું છે પણ એની સાથે તેમને સાચી પદ્ધતિઓ આરોગ્યની જે પણ સાચી પદ્ધતિઓ છે પોષણ વિશેની સાચી પદ્ધતિઓ છે અને એ વિશે શું શું ધ્યાન રાખવું એ પણ આપણે એ લોકોની સાથે સંપરામર્શન કરવાનું છે સાથે સાથે છે સંદર્ભ સેવાઓ સંદર્ભ સેવાઓ એટલે કે આપણે જ્યારે પણ આંગણવાડી કેન્દ્રમાં જશું ત્યારે આપણને ખબર પડશે કે કોઈ પણ લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને સંદર્ભ સેવાઓની જરૂર છે તેઓને ક્યાંક અલગથી એમને રેફ રિફર કરવાની જરૂર પડે એવું છે ત્યારે આ સંદર્ભ સેવાનો પણ આપણો મુખ્ય એક સેવા છે આરોગ્ય તપાસ આંગણવાડી કેન્દ્ર ખાતે આપણે લાભાર્થીઓનું આરોગ્ય તપાસ કરાવીએ છીએ તેમનું વજન અને ઊંચાઈ એ સાથે સાથે તેઓનું હિમોગ્લોબિન માપવું એ આરોગ્ય તપાસની પણ સેવાઓ આપણે આરોગ્ય વિભાગના સંકલન સાથે કરવાની છે મહત્વનું એક વધારે પહેલું છે રસીકરણ રસીકરણ આપણી અગત્યની સેવા છે રસીકરણ દ્વારા બાળકને આપણે ઇમ્યુનાઇઝેશનમાં એક ભાગ બનીએ છીએ આપણે રસીકરણ દ્વારા બાળક રોગમુક્ત બની શકે છે તો એના કારણે બાળક એક પોષિત બાળક બને છે અને એનું આરોગ્ય પણ સચવાય છે અને છેલ્લી જે આપણી સેવા છે અગત્યની એ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ શું છે તો આપણે જોઈએ કે આઈસીડીએસના લાભાર્થીઓ કયા છે સૌપ્રથમ જોઈએ સગર્ભા બહેનો સગર્ભા બહેનો જ્યારે આંગણવાડી કેન્દ્ર પર નોંધણી કરાવશે ત્યારથી આપણી એના માટેની તમામ સેવાઓ ચાલુ થઈ જશે સૌ પ્રથમ આંગણવાડી કાર્યકર બહેનો સર્વે કરશો સર્વેના આધારે હોમ ટુ હોમ વિઝિટ કરશો એ દરમિયાન તમને સગર્ભા બહેનો પણ તમારી નજર સમક્ષ આવશે જેને સૌ તમારે નોંધણી કરાવવાની છે ત્યારબાદ છે ધાત્રી માતાઓ ધાત્રી માતાઓ એટલે કે ઝીરોથી છ વર્ષના બાળકોને જે સ્તનપાન કરાવતી માતાઓ છે તેને પણ વિવિધ સેવાઓ આપણે પૂરી પાડવાની છે એ સાથે ઝીરોથી છ વર્ષ સુધીના બાળકો છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારથી માંડીને એ છ વર્ષનું થાય છે ત્યાં સુધી એ બાળકને આપણે વિવિધ સેવાઓ પૂરી પાડવાની છે અને અંતે છે કિશોરીઓ હવે આ કિશોરીઓ એ છે કે જે ભવિષ્યમાં માતાઓ બનવાની છે અને અત્યારે પણ એ આપણા સમાજમાં એક ચાવીરૂપ પરિબળ છે કે જેના આધારે આપણે લોકોમાં પોષણ વિશે આરોગ્ય વિશે ઘણી જ બધી આપણે એ લોકોને ચાવીરૂપ કામ કરાવીને આપણે સમાજમાં ફેરફારોને બદલાવ લાવી શકીએ છીએ તો આ હતા આપણા આઈસીડીએસના લાભાર્થીઓ જેની સાથે તમારે અવારનવાર કામ કરવાનું છે હવે આપણે આગળ જોઈએ તો અમરેલા આઈસીડીએસ હવે આપણને એવું થાય કે અમરેલા આઈસીડીએસ છે શું અંબરેલા એ શબ્દ જ બતાડે છે કે એક છત્રી છે એક છત્રી કે જે વિવિધ પહેલુઓ છે જેના એ પહેલુઓમાં આઈસીડીએસ કયો ભાગ ભજવે છે એ આપણે જોઈએ તો આઈસીડીએસ અંબરેલામાં ચાર મુખ્ય વસ્તુઓનો સમાવેશ છે એ ચાર મુખ્ય વસ્તુ છે જેમાં આપણે જોડાયેલા છે એ છે આંગણવાડી સર્વિસીસ સ્કીમ કે જેનો એક બહુ વિશાળ અર્થ છે ન માત્ર આંગણવાડીમાં બાળકોને ખવડાવવું કે એને ખાલી ગીતો ગાતા શીખવાડવું પણ એ સિવાય ઘણું વિસ્તૃત ફલકમાં આપણે એને જોવાનું છે એ છે આઈસીડીએસ સર્વિસીસ સ્કીમ એ સાથે છે રાષ્ટ્રીય ઘોડિયાઘર એટલે કે ક્રેચ સેન્ટર સાથે છે સ્કીમ ફોર એડોલેશન ગર્લ એડોલેશન ગર્લ એટલે કિશોરીઓ એના માટે શું શું યોજનાઓ છે એ પણ આપણને આમાં ખ્યાલ આવશે અને એક એવું પહેલું છે કે જે આપણે પરિચિત થવાનું છે એ છે સીપીએસ એટલે કે ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ જે મહિલા વિંગ અંતર્ગત ચાલતી હોય છે અને એ સિવાય ઘણું બધું એની સાથે સંકળાયેલું હોય છે એ છે કે બાળકોનું જે રક્ષણ કરવાનું છે એના માટેની જે જુદી જુદી યોજનાઓ છે અને એ માટે જે સરકારોના પ્રયત્નો છે એ તમામ વસ્તુઓ આની અંદર સમાવેશ થયેલો છે ખૂબ અગત્યની વસ્તુ છે પોષણ અભિયાન પોષણ અભિયાન એ આપણી અત્યારે એક ફ્લેગશીપ યોજના છે જે આઈસીડીએસ અંતર્ગત ચાલે છે આ યોજનામાં ઘણા બધા આપણા હેતુઓ છે અને એનું એક લક્ષ્યાંકો છે એ પણ આપણે આગળ ઉપર જોઈશું આ સાથે છે આધાર કાર્ડ યોજના આધાર કાર્ડ શબ્દ આપણે ખૂબ પરિચિત છીએ કારણ કે આધાર કાર્ડ આપણા જીવન સાથે જોડાયેલું છે પણ આ આધાર કાર્ડ આપણે બાળકો સાથે પણ સંકળાયેલું છે તો ઝીરોથી પાંચ વર્ષના બાળકોને આધાર કાર્ડ કાઢવાની કામગીરી પણ આપણે આઈસીડીએસ ખાતે કરી રહ્યા છીએ તો એ પણ આપણે આગળ ઉપર આ યોજના વિશે માહિતી મેળવશું પૂર્ણા યોજના પૂર્ણા યોજના એ કિશોરીઓ સાથેની એક અગત્યની યોજના છે આ યોજના એ છે જેમાં કિશોરીઓ આપણે આંગણવાડી કેન્દ્ર પર આવે છે આ આંગણવાડી કેન્દ્ર પર આવી અને વિવિધ પ્રવૃત્તિઓ ન માત્ર એને પૂરક પોષણની પ્રવૃત્તિ કરવાની છે પરંતુ તેઓની સાથે જીવનલક્ષી શિક્ષણની પણ પ્રવૃત્તિઓ આપણે એની સાથે કરવાની છે એટલે આપણે આ જોઈએ કે એ બાદ છે દૂધ સંજીવની યોજના દૂધ સંજીવની યોજના એ અમુક અમુક જિલ્લાઓમાં ચાલે છે કે જ્યાં ટ્રાઇબલ એરિયા છે ત્યાં આ દૂધ સંજીવની યોજના ચાલી રહી છે આ દૂધ સંજીવની યોજના તથા પોષણ સુધા યોજનાઓ જે છે એ તમને આગળ પોષણનું જ્યારે સેશન આવશે ત્યારે તમને એમના પર વિસ્તૃત માહિતી મળી શકશે એ સાથે છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જેને ટૂંકમાં કહેવાય છે પીએમએમ વીવાય પીએમએમ વીવાય યોજના આ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે એ સગર્ભાધાત્રી માતાઓ સાથે સંકળાયેલી એક યો એક બહુ મહત્ત્વની યોજના છે જેના વિશે આપણે આગળ ઉપર માહિતી મેળવશું માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજના જે માત્ર ને માત્ર આંગણવાડી કાર્યકર અને તેડાગર સાથે સંકળાયેલી છે એટલે કે જેમ આપણે લાભાર્થીઓનું ઘણું બધું ધ્યાન રાખીએ છીએ તેમ સરકારે આપણું પણ ધ્યાન રાખ્યું છે એવી રીતે માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજના એ આંગણવાડી કાર્યકર તેડાગરો માટે એક વીમાનું કવચ પૂરું પાડે છે અને સૌથી અગત્યની ને છેલ્લી વાત છે એ છે માતા યશોદા એવોર્ડ માતા યશોદા એવોર્ડ એ પણ આંગણવાડી કાર્યકર તેડાગર સાથે સંકળાયેલું એક યોજના છે કે જેમાં ખૂબ સારી કામગીરી કરવા બદલ તેને પ્રશસ્તિ રૂપે આપણે દર વર્ષે માતા યશોદા એવોર્ડ પણ બહેનોને આપીએ છીએ જેનું એક માપદંડો હોય છે એ માપદંડો પરિપૂર્ણ કરે એ બહેનોને યશોદા એવોર્ડ મળે છે અમે સૌ આશા રાખીએ કે આપ બહેનો પણ બહુ સારી કામગીરી કરીને તમામ બહેનો એના હકદાર બનો કે જે એક છત્રીની નીચે એક વિશાળ ફલક રૂપે ઘણી બધી યોજનાઓનો આપણે સમાવેશ થાય છે આપણે હવે આઈસીડીએસનું માળખું જોઈએ તમને બહેનો ઘણા પ્રશ્નો થતાં હશે કે આ આખું આઈસીડીએસ છે શું એનું માળખું શું છે એ આપણે જોઈએ તો આપ જાણો છો કે આંગણવાડી કાર્યકર તેડાગર એ ગ્રામીણ ક્ષેત્રમાં એક છેલ્લે આપ જે ફરજ બજાવો છો એ સૌથી પાયાના કાર્યકર છો અમારા માટે અમે હંમેશા કહીએ છીએ કે આખી યોજનાનો ભાર આપની ઉપર છે કારણ કે આપ બિલકુલ પાયામાં રહેલા છો એટલે અમારા સૌથી અગત્યના જે ચાવીરૂપ કાર્યો છો એ આપ છો એની ઉપર આપને પરિચય થયો છે મુખ્ય સેવિકા બહેનોનો લગભગ પચીસ આંગણવાડી કેન્દ્રો ઉપર એક મુખ્ય સેવિકા બહેન હોય છે આ મુખ્ય સેવિકા બહેન જે પચીસ કે એની આસપાસની આંગણવાડીઓમાં આપને એક સુપરવિઝન કરે છે એટલે કે એ બહેનો આપણને આ સુપરવિઝનની સાથે આપણી કોઈ પણ મુશ્કેલીઓ હોય તો એ મુશ્કેલીઓ પણ નિવારવાનું કામ કરે છે અને આપને એક માર્ગદર્શક તરીકેનું કામ પણ તેઓ મુખ્ય છે એકા બહેનો કરે છે એ મુખ્ય છે એકા બહેનોને ઘણી બધી જવાબદારીઓ સોંપેલી હોય છે એ મુજબ તેઓ તમારી આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ અને આપણે માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય પણ કરે છે એમની ઉપર જે છે એ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી છે તેઓ આખા ઘટક એટલે કે ઘટક શબ્દ આપણા માટે નવો હશે એટલે કે એક તાલુકામાં આપણે લગભગ સો આંગણવાડી કેન્દ્રો પર એક બાળ વિકાસ યોજના અધિકારી હોય છે તો એ એના આધારે તાલુકો મોટો હોય તો તેના ઘટક વધારે હોય એવી રીતના બાળ વિકાસ યોજના અધિકારી ઘટક કક્ષાએ ભૂમિકા ભજવતા હોય છે એમની ઉપર જિલ્લામાં એક અધિકારી હોય છે તે છે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી કે જેઓ આખા જિલ્લાનું સંચાલન કરતા હોય છે અને એક રીતે કહીએ તો જિલ્લાના તેઓ વહીવટ કરતા છે કે જેઓ સમગ્ર આઈસીડીએસ યોજનાનું જિલ્લા કક્ષાએ પોતે દેખરેખ રાખી રહ્યા હોય છે એની ઉપર હોય છે વિભાગીય નાયબ નિયામકશ્રી આઈસીડીએસ આ વિભાગીય નાયબ નિયામકશ્રી એ ઝોન કક્ષાએ બેસે છે આપણે અત્યારે આઈસીડીએસમાં ચાર ઝોન પાડેલા છે એટલે તેઓ ઝોન કક્ષાએ ત્યાં સમગ્ર ઝોનના જેટલા પણ જિલ્લાઓ આવે છે તેનું દેખરેખ અને મોનિટરિંગનું કામ તેઓ કરી રહ્યા છે એમની ઉપર છે રાજ્ય રાજ્યકક્ષાએ સમગ્ર રાજ્યની આઈસીડીએસ યોજનાઓનું પોતે દેખરેખ રાખી રહ્યા હોય છે અને કે જેઓ ખાતાના વડા પણ કહેવાય છે અને તેઓ કક્ષાએ ફરજ બજાવતા હોય છે તેમની ઉપર હોય છે કમિશનર વ સચિવશ્રી મહિલાને બાળ વિકાસમાં અને સચિવશ્રી હોય છે મહિલાને બાળ વિકાસ વિભાગમાં તો તેઓ પણ આખા રાજ્યનું સંચાલન કરી રહ્યા હોય છે આ તમામ ઉપર આ મહિલાને બાળ કલ્યાણ મંત્રીશ્રી સમગ્ર રાજ્યમાં દેખરેખ કરે છે અને તેઓ મહિલાને બાળ વિકાસના કલ્યાણ માટે થઈને વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન પણ કરી રહ્યા હોય છે હવે આપણે જોઈએ કે સંકલિત બાળ વિકાસ સેવા યોજનાઓ કઈ કઈ હોય છે રાજ્યના કુલ ચારસો ને છવ્વીસ ઘટકો છે એટલે કે જેમ મેં કહ્યું એમ કે તાલુકાઓ હોય તાલુકાની અંદર પણ ઘટકો છે એવી રીતના ચારસો છવ્વીસ ઘટકો છે કુલ ચારસો છવ્વીસ ઘટકો હોય છે અને કુલ ત્રેપન હજાર ઓગણત્રીસ આંગણવાડીઓ કાર્યવંત છે એટલે કે જેવી આપની એક આંગણવાડી છે એવી સમગ્ર ગુજરાતમાં ત્રેપન હજાર ઓગણત્રીસ જેટલી આંગણવાડીઓ કાર્યરત છે અને આ આંગણવાડી કેન્દ્રોમાં કુલ પચાસ લાખથી પણ વધુ લાભાર્થીઓ નોંધાયેલા છે તમને નવાય લાગે છે ને કેટલું એક નાનું ફલક આપનું એક આંગણવાડી એક હજારની વસ્તીમાંથી આપણે કેટલા વિશાળ ફલકને પહોંચે છે પચાસ લાખથી પણ વધુ લાભાર્થીઓ આપણા આંગણવાડી કેન્દ્રોમાં હોય છે આ તમામ આંગણવાડી કેન્દ્રોમાં આપણે કઈ કઈ સેવાઓ આપીએ છીએ અને એના કયા લાભાર્થીઓ હોય છે એ આપણે જોઈએ તો સેવાઓ છે પૂરક પોષણ સૌથી અગત્યની આપણી યોજના છે પૂરક પોષણ જેમાં આપણે છ માસથી છ વર્ષના બાળકોને સમાવેશ કરીએ છીએ અને સગર્ભા ધાત્રી અને કિશોરીઓને પણ પૂરક પોષણના લાભાર્થી તરીકે આપણે એને પૂરકપોષણની સેવાઓ આપીએ છીએ ત્યારબાદ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ત્રણથી છ વર્ષના બાળકોને આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ આ બાળકો આંગણવાડી કેન્દ્ર પર આવે છે અને તેને પૂર્વ પ્રાથમિક શિક્ષણની આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ ત્યારબાદ છે રસીકરણ રસીકરણ અપાય છે આરોગ્ય વિભાગ દ્વારા પણ એ રસીકરણ માટે આપણા બાળકોને આપણે આંગણવાડી સુધી લાવીએ છીએ અને આરોગ્ય વિભાગના સંકલન સાથે આપણે ઝીરોથી છ વર્ષના બાળકો અને સગર્ભાને અપાતી રસી રસીઓ માટે આપણે એક અગત્યનું કામ કરીએ છીએ આરોગ્ય તપાસ આરોગ્ય તપાસ પણ આરોગ્ય વિભાગના સંકલન સાથે આપણે કરીએ છીએ અને તે ઝીરોથી છ વર્ષના બાળકો સગર્ભા ધાત્રી અને કિશોરીઓ સાથે રહીને આરોગ્ય તપાસનું એક અગત્યનું કામ કરીએ છીએ રેફરલ સેવાઓ એટલે કે સંદર્ભ સેવાઓ આ સંદર્ભ સેવાઓ ઝીરોથી છ વર્ષના બાળકો સગર્ભા ધાત્રી અને કિશોરીઓ સાથે રહીને આપણે આ કામ આંગણવાડી કેન્દ્ર પર કરીએ છીએ અને અગત્યનું આરોગ્ય અને પોષણ શિક્ષણ આરોગ્ય અને પોષણ શિક્ષણ પંદરથી પિસ્તાલીસ વર્ષના એટલે કે પ્રજનન વય જૂથની જે મહિલાઓ છે એની સાથે રહીને આપણે એ તમામ તબક્કે એ લોકોને આરોગ્ય અને પોષણ શિક્ષણ આપવાનું કાર્ય પણ એની સાથે સાથે આપણે કરીએ છીએ હવે સૌ આપણે પોષણ વિશે જાણીએ પોષણ શું છે પૂરક પોષણ આપણે આપીએ છીએ સૌ પહેલાં તો આપણે એનો વિસ્તૃત અર્થ સમજવાનો છે કે પોષણ છે એ પૂરક પોષણ આપીએ છીએ એટલે કે બાળક કે સગર્ભા ધાત્રી કિશોરી જે ઘરમાં પોતાનો આહાર અને ભોજન લે છે એ ઉપરાંત એને જે ઘટે છે એ આપણે આઈસીડીએસ ખાતે આપણા આંગણવાડી કેન્દ્ર ખાતે એને પૂરક પોષણ સ્વરૂપે તે આપીએ એના માટે જે પૂરક પોષણની જે યોજના ચાલે છે એનો આપણે આ દર જોઈએ અને એનું આપણે મહત્ત્વ સમજીએ પ્રતિદિન પ્રતિ લાભાર્થી પૂરક પોષણના દર શું છે અને એનો આપણે કેટલા ગ્રામ એને પ્રોટીન કેલરી આપણે પૂરું પાડીએ છીએ એ વિશે થોડી માહિતી આપણે મેળવીએ જેમ આપણે આગળ જાણ્યું એમ કે આપણો લાભાર્થી વર્ગ જે છે એ બાળકો છે છથી બોતેર માસના બાળકો છે તેમને આપણે લગભગ લગભગ પ્રતિદિન આઠ રૂપિયાના ખર્ચે કેલરી જે છે કિલો કેલરી ગણવામાં આવે છે જે પાંચસો કિલો કેલરી એને આપણે પ્રતિદિન આપણા આંગણવાડી કેન્દ્ર પર પૂરું પાડી શકીએ એ પ્રમાણે આપણે જોગવાઈ કરેલી હોય છે અને એનું પ્રોટીન છે એ બારથી પંદર ગ્રામ એને મળી શકે એટલું આપણું આયોજન હોય છે એવી જ રીતે અતિ ઓછા વજનવાળા બાળકો પણ ઘણી બધી વસ્તુઓ જાણશું કે અતિ ઓછા વજનવાળા બાળકો શું હોય છે તો એ જે છે એ છથી બોતેર માસના જે બાળકો છે એને લગભગ આપણે બાર રૂપિયાના ખર્ચે પૂરક પોષણ પૂરું પાડીએ છીએ જેમાંથી એમને પ્રતિદિન આઠસો કિલો કેલરી મેળવવાની રહે છે અને વીસથી પચીસ ગ્રામ પ્રોટીન કારણ કે બાળક અતિ ઓછા વજનવાળું હોય છે એટલે એને થોડી પ્રોટીનની માત્રા વધારે જોઈએ તથા કેલરીની માત્રા પણ એને વધારે જોઈએ ત્યારબાદ છે સગર્ભા મહિલા ધાત્રી માતા અને કિશોરીઓ એ જે આપણા લાભાર્થી છે તેમને સાડા નવ રૂપિયાના ખર્ચે આપણે એને પૂરક પોષણ આપે છે પ્રતિદિન જેમાં છસો કિલો કેલરી એમને મળી શકે પણ એમને વિવિધ રીતે પૂરક પોષણ પાડીએ છીએ અને પ્રોટીનની માત્રા તેમાં અઢારથી વીસ ગ્રામ જેટલી એમ મેળવી શકે એટલું એમાંથી મેળવવામાં આવે છે એટલે બેનો આપણે જોયું કે આ જે છે કેલરી અને પ્રોટીન છે એ કેવી રીતે મળે છે તો કે પૂરક પોષણથી મળે છે એ પૂરક પોષણ કેવી રીતે મેળવે છે એ આપણે આગળ ઉપર જોઈશું તો આગળ જોઈએ કે પૂરક પોષણની રૂપરેખા જાણીએ આપણે છ માસથી ત્રણ વર્ષના બાળકો જે આપણા એક ગુમળી વયના બાળકો છે એનું પોષણનું સૌથી પહેલાં આપણે જે ધ્યાન રાખવાનું છે તો આપણે આંગણવાડી કેન્દ્ર પર એને શું શું સેવાઓ આપીએ છીએ એ છે ટેક હોમ રેશન બાલશક્તિ બાલશક્તિ નામ જ બતાડે છે કે બાળકોમાં શક્તિ પૂરવાનું કામ કરે છે એ બાળ શક્તિ આપણે એમને આપીએ છીએ અને એ સાથે સવારનો નાસ્તો જે ત્રણથી છ વર્ષના બાળકો છે તેમને આપીએ છીએ આપણે સવારનો નાસ્તો અને એ સાથે છે બપોરનું ગરમ ભોજન આંગણવાડી કેન્દ્રો પર જ જ્યારે બનાવવામાં આવે છે એ છે બપોરનું ગરમ ભોજન સાથે સાથે વીસ જિલ્લાઓમાં એકસો નવ ઘટકમાં બાળકોને દૂધ સંજીવની યોજના ચાલી રહી છે તે અંતર્ગત અઠવાડિયામાં પાંચ દિવસ સો એમ એલ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે એટલે કે કેવું સાદું દૂધ નહીં પણ ફ્લેવર્ડ દૂધ ફ્લેવર્ડ દૂધ એ છે કે જેમાં એ લોકોને સુગંધિત દૂધ અને એક સ્વાદ અને સ્પેશિયલ ઉમેરેલું હોય છે એટલે બાળકોને ભાવે છે એ દૂધ એ એ દૂધ આપવામાં આવે છે ત્યારબાદ ફળ છે એ અઠવાડિયામાં બે દિવસ આપવામાં આવે છે ત્રીજું ભોજન આપવામાં આવે છે આ ત્રીજું ભોજન એ છે એ જે અતિ કુપોષિત બાળકો છે કે મધ્યમ કુપોષિત બાળકો છે તેમનું ત્રીજું ભોજન એવું છે કે જ્યારે આંગણવાડી કેન્દ્ર છૂટે ત્યારે તેમને સાથે લઈ જવાનું હોય છે એ પણ આપણે આંગણવાડી કેન્દ્ર પર આપીએ છીએ અને અતિ ઓછા વજન બાળકો માટે બાલશક્તિ આપવામાં આવે છે બાલશક્તિ ખરેખર આપણે આગળ જોઈએ એમ છથી ત્રણ વર્ષના બાળકો માટે છે પરંતુ જો તે અતિ ઓછા વજનવાળા બાળકો હોય તો તેઓને બાલશક્તિ આંગણવાડી કેન્દ્ર પરથી પણ આપવામાં આવે છે સગર્ભા અને ધાત્રીઓ માતા માટે શું પૂરક પોષણ આપવામાં આવે છે એ જોઈએ તો કે ટેક હોમ રેશન છે માતૃશક્તિ આપણે જોઈએ છે બહેનો કે બાળકોને આપે છે બાલ શક્તિ માતાઓને આપે છે માતૃશક્તિ નામ જ બતાડે છે કે માતાને શક્તિ આપવાનું કામ કરે છે તેને પોષણ આપવાનું કામ કરે છે એટલે ટીએચઆર તરીકે ટેકહોમ રેશન તરીકે એને માતૃશક્તિના પેકેટ્સ આપવામાં આવે છે આ ઉપરાંત જેમ સિલેક્ટેડ વીસ જિલ્લાઓ છે તેના એકસો નવ ઘટકો છે તેમાં પણ સગર્ભાધાત્રી માતાઓને અઠવાડિયામાં પાંચ દિવસ સો એમ એલ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે આ ઉપરાંત એક ખાસ યોજના છે સગર્ભાને ધાત્રી માતાઓ માટે એ પણ એક સિલેક્ટેડ પાંચ જિલ્લાઓમાં દસ ઘટકમાં ચાલુ કરવામાં આવે છે જે પોષણ સુધા યોજના જે સ્પોર્ટ ફીડિંગ કહેવાય છે તે પણ તમે આગળ ઉપર જ્યારે પોષણના સેશન આવશે ત્યારે તમને એના વિશે વધુને વધુ માહિતી મળશે તો આ પોષણની એ સગર્ભાધાત્રી માટેની આપણી યોજનાઓ છે અને ત્યારબાદ છે કિશોરીઓ તેઓને પણ હોમ રેશન એટલે કે ટીએચઆર તરીકે પૂર્ણાશક્તિ આપવામાં આવે છે જેમ આપણે આગળ જાણ્યું અમરેલાઈ સીડીએસમાં કે પૂર્ણાશક્તિ પણ આપણી એક યોજનાઓ છે તો આ પૂર્ણાશક્તિ અંતર્ગત તેઓને એક પૂર્ણાશક્તિના પેકેટ્સ આપવામાં આવે છે કારણ કે આપણને ખ્યાલ છે કે કિશોરીઓ પણ ભવિષ્યની માતાઓ છે એટલે આપણે એને પણ ટીએચર રૂપે પૂર્ણાશક્તિ આપીએ છીએ તો આ એક આપણે પૂર્ણ પૂરક પોષણની શું શું કામગીરી કરવાની છે એની એક ઝલક મેળવી આપણે સાથે સાથે હવે જોઈએ પોષણ અભિયાન હવે મેં જેમ આપને કહ્યું તેમ કે પોષણ અભિયાન એ બહુ એક અગત્યનું યોજના છે અને એક ફ્લેગશીપ આપણી યોજનાઓ છે જેમાં પૂરક પૂરક પોષણ મેળવવું ઉપરાંત આંદોલન કરવું અને એ સિવાય ઘણા બધા વિભાગો સાથે સંકલન કરવું એવી ઘણી બધી બાબતો જોડાયેલી છે તો પોષણ અભિયાન શું છે એ વિશે આપણે માહિતી મેળવીએ સૌ પ્રથમ તો જોઈએ પોષણ અભિયાનનો લક્ષ્યાંક જેમ દરેક યોજના હોય દરેક વસ્તુઓ હોય દરેક બાબતો હોય એનો એક લક્ષ્યાંક હોય તો એ લક્ષ્યાંક આપણો જોઈએ કે પોષણ અભિયાનનો શું છે પોષણ અભિયાનમાં વાર્ષિક બે ટકાના ધોરણે ઝીરોથી છ વર્ષના બાળકોમાં ઉંમર પ્રમાણે ઓછી ઊંચાઈ હોય તો તેમાં ઘટાડો કરવો અને અલબત્ત એમાં અટકાવ લાવવો એટલે કે આપણે આગળ ઉપર જ્યારે જોશું કે આપણે અત્યારે કેટલે કે કેટલા ટકા બાળકોમાં કુપોષણ છે કે કિશોરીઓ સગર્ભા ધાત્રી માતાઓમાં એનિમિયા છે એ બધું બહુ જ વ્યાપક રીતે ફેલાઈ ગયેલું છે કુપોષણ સ્વરૂપે તો એના અટકાવવા માટે આપણે વાર્ષિક બે ટકાના ધોરણે એમાં ઘટાડો લાવવાનો છે હવે આપણને એવું લાગે છે કે બે ટકા કેમ બે ટકા રાખ્યું છે પણ આપણે જોઈશું બહેનો કે કુપોષણ એ એક એવી જટિલ બાબત છે કે જેમાં આપણે સહિયારા પ્રયાસથી એમાં કમતાથી ઘટાડો લાવવાનો ને અટકાવ કરવાનો પ્રયત્ન કઈ રીતે કરવાનો છે એ સાથે સાથે આપણે જોઈએ કે બાળકોમાં ઓછું પોષણ છે એટલે કે ઉંમર પ્રમાણે ઓછું વજન છે તો એમાં ઘટાડો પણ વાર્ષિક બે ટકાના ધોરણે ઝીરોથી વર્ષના બાળકોમાં આપણે કરવાનો છે ખરેખર તો જન્મ સમયે જ્યારે ઓછું વજન હોય છે ને એ બાળકો બહુ લાંબા સમય સુધી કુપોષિત રહેતા હોય છે એને બહુ ઝડપથી આપણે સામાન્ય ગ્રેડમાં કે સામાન્ય પ્રવાહમાં લાવી શકતા નથી તો સૌથી અગત્યનું પરિબળ છે આપણું કે વાર્ષિક બે ટકાના ધોરણે જન્મ સમયે ઓછા વજનના પ્રમાણમાં આપણે એનો ઘટાડો કરવાનો છે એ સિવાય એનિમિયા એનિમિયા શબ્દ આપણી સાથે વારંવાર આવશે એ એનિમિયા જેને આપણે આપણી સ્થાનિક ભાષામાં કહીએ પાંડુરોગ આ પાંડુરોગ જે બહુ વ્યાપક રૂપે ફેલાયેલો છે એ આપણે વાર્ષિક ત્રણ ટકાના ધોરણે તેમાં મક્કમતાપૂર્વક ઘટાડો કરવાનો છે અને એમાં આપણે સહિયારા પ્રયાસો કરવાના છે એ આપણો અગત્યનો એક લક્ષ્યાંક છે સાથે સાથે વાર્ષિક ત્રણ ટકાના ધોરણે પંદરથી ઓગણપચાસ વર્ષની વયજૂથની મહિલાઓમાં પણ એનિમિયામાં એટલે કે પાંડુ રોગમાં આપણે ઘટાડો કરવાનો આપણો લક્ષ્યાંક છે એટલે આ લક્ષ્યાંકો બેનો સંકલન કરીને પોષણ અભિયાનમાં કેવી રીતે આપણે આગળ જોઈશું એ રીતે આપણે જેમ જેમ પ્રવૃત્તિઓ કરતા જશું એ પ્રમાણે આપણને ખ્યાલ આવશે કે પોષણ અભિયાનમાં આપણે આ લક્ષ્યાંકોનો ઘટાડો કેવી રીતે લાવશું ટૂંકમાં આપણે એ જોવાનું છે કે બે હજાર બાવીસ સુધીમાં આપણે એટલે કે જે ઝીરોથી છ વર્ષના બાળકો છે ને તેને ઉંમર પ્રમાણે ઓછી વજન જેમાં આડત્રીસ પોઈન્ટ ચાર છે તે ઘટાડીને પચીસ ટકા સુધી કરવાનું આપણું લક્ષ્યાંક છે અમે બહેનો આશા રાખીએ જ છીએ કે જેવી રીતે આપણે રસીકરણ દ્વારા અને આપણા સહિયારા જાગૃતિના પ્રયાસો દ્વારા આપણે પોલિયો મુક્ત ભારત કર્યું છે તો શું આપણે કુપોષણને દૂર નહીં કરી શકીએ અમને ચોક્કસ વિશ્વાસ છે કે આપણા બધાના સહયોગ દ્વારા આપણે કુપોષણ મુક્ત ભારત અને કુપોષણ મુક્ત ગુજરાત ચોક્કસ કરીને બતાડીશું આગળ આપણે જોઈએ પોષણ અભિયાનમાં કે જે પોષણની સ્થિતિ છે એ શું છે એનએફએચએસ ફોર એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ચાર જે પંદર સોળમાં થયેલો હતો તેની સ્થિતિ આપણે જોઈએ તો શું છે એના ઇન્ડિકેટર્સ જોઈએ તો અંડરવેટ જે આપણે આઈસીડીએસમાં અત્યાર સુધી આપણે જે કર્યા છે તે ઉંમર પ્રમાણે ઓછું વજન તમે ગ્રોથ ચાર્ટ જ્યારે ભરશો અને આગળ ઉપર જ્યારે જ્યારે તમે આ બધી પ્રવૃત્તિઓ કરશો એટલે તમને આ વધારે હાલ આવશે કે ઉંમર પ્રમાણે ઓછું વજન જોઈએ તો ભારતમાં પાંત્રીસ પોઈન્ટ ટકા છે જ્યારે ગુજરાતમાં ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ ટકા છે એટલે કે ભારતનું જે રેશિયો છે ને આપણો એના કરતાં પણ ગુજરાતમાં કુપોષણનો દર થોડું વધારે છે હવે આપણે જોઈએ કે સ્ટન્ટિંગ સ્ટન્ટિંગ એટલે ઉંમર પ્રમાણે ઓછી ઊંચાઈ એટલે કે બાળકની જે ઉંમર છે તેના પ્રમાણમાં બાળક ઠીંગણું રહે છે તો એ જ્યારે ઠીંગણું રહે છે એનો દર શું છે ભારતમાં જોઈએ આપણે તો આડત્રીસ પોઈન્ટ ચાર છે અને ગુજરાતમાં જોઈએ તો આડત્રીસ પોઈન્ટ પાંચ એટલે લગભગ સરખું છે પણ એમાં પણ આપણે ઘણો ઘટાડો કરવા માટે પ્રયત્નશીલ બનવાનું છે ત્યારબાદ છે વેસ્ટિંગ ઊંચાઈ પ્રમાણે ઓછું વજન એટલે કે બાળકની જે ઊંચાઈ છે તેના પ્રમાણમાં તેનું વજન કેટલું છે એ પણ એક આપણું પરિમાણ છે માપવા માટેનું કે બાળક કુપોષિત છે કે નહીં તો ભારતનો આપણે આ દર જોઈએ તો એકવીસ ટકા છે અને ગુજરાતનો જોઈએ તો છવ્વીસ પોઈન્ટ ચાર ટકા છે એટલે કે ભારત કરતાં આપણે ગુજરાતમાં એ પરિસ્થિતિ થોડી વધારે વર્ષ છે એટલે કે વધારે ખરાબ છે આ ઉપરાંત આપણે જોઈએ કે બાળકોમાં પાંડુરોગ એટલે કે એનિમિયા બાળકોનો એનિમિયા તો બાળકોના એનિમિયામાં આપણે અઠ્ઠાવન પોઈન્ટ ચાર ટકા જે છે એ ભારતનો દર છે અને બહુ વધારે જે છે એ બાસઠ પોઈન્ટ છ ટકાનો દર છે ગુજરાતમાં એટલે સમજો ને કે આપણે લગભગ દર બે કે ત્રણ બાળક એનિમિયા યુક્ત છે જેણે આપણી આસપાસ છે પણ આપણને દેખાતું નથી તો બાળકોને આપણે એ એનિમિયા કે પાંડુરોગના જે લક્ષણો છે તેને સમજી તેને જોઈ તેને ઓળખી અને પછી એને જે સેવાઓ પૂરી પાડવાની છે એ આપણે આઈસીડીએસ ખાતે પૂરી પાડવાની છે ત્યારબાદ આપણે જોઈએ કે સ્ત્રીઓમાં પાંડુરોગ સ્ત્રીઓમાં પાંડુરોગના ટકા જે આપણે જોઈએ છે ભારતમાં એ છે ત્રેપન ટકા અને ગુજરાતમાં ચોપન પોઈન્ટ નવ ટકા આ પર્સન્ટેજ ઘણા બધા વધારે છે બહેનો કારણ કે આપણે જોઈએ કે બહેનો ક્યારેય એવું લાગતું નથી તમને પોતાને કે આપણે લાભાર્થી બહેનો સાથે જ્યારે કામ કરશું ત્યારે કે ખરેખર એને એનિમિયા હોય છે એટલે આપણે જે પર્સન્ટેજ જોયાની ઉપરથી એવું લાગે કે દર બીજી બહેન એનિમિયાથી ગ્રસિત હશે પણ એ આપણે એને ઓળખી શકતા નથી યા તો આપણે એને નજર નજરઅંદાજ કરીએ છીએ આ બધા જ આપણા જ લાભાર્થીઓ છે આઈસીડીએસમાં આંગણવાડી કેન્દ્રમાં આપણી પાસે આવવાના છે એ બધાને આપણે ઓળખવા પડશે અને તેઓને કુપોષણ દૂર કરીને એ લોકોને સુપોષિત બનાવવાના રહેશે આપણે હવે આપણે આગળ ઉપર જોઈએ કે પોષણ અભિયાનના ઘટકો શું છે એટલે કે પોષણ અભિયાન જે આપણી એક અગત્યની યોજનાઓ છે એમાં સૌથી પ્રથમ જે આવે છે એ છે સંકલન જેમ આપણે જાણ્યું કે આપણી યોજના એક સંકલિત યોજના છે એટલે કે કન્વર્ઝન્સ કરવાનું છે જુદા જુદા વિભાગો સાથે ઘણા બધા વિભાગો છે આરોગ્ય વિભાગ કૃષિ વિભાગ પાણી પુરવઠા વિભાગ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ આ બધા જ સાથે આપણે સંકલન કરવાનું છે ત્યારબાદ આપણે જોઈએ કે આઈસીડીએસ સીએ એસ એટલે કે આઈસીડીએસ કેસ આ શબ્દ સાથે પણ તમારે ઘણું જ બધું પરિચિત થઈ જવાનું છે કારણ કે આ છે સ્માર્ટફોન સાથે જોડાયેલી કોમન એપ્લિકેશન સિસ્ટમ કે જે તમને સ્માર્ટફોન આપવામાં આવ્યો હશે એ સ્માર્ટફોનમાં તમારે તમામ તબક્કે ઓડ્યુલ્સને ઉપયોગ કરીને તેમાં તમારા ડેટા એની અંદર એન્ટ્રી કરવાના છે આઈસીડીએસ કેસ વિશે પણ આપણે આગળ ઉપર વધારે માહિતી મેળવવાના છીએ એ ઉપરાંત છે જનઆંદોલન સીબીઈ એટલે કે જનઆંદોલન સ્વરૂપે આપણે પોષણ અભિયાનની અંદર બહુ સુંદર કામગીરી કરી રહ્યા છીએ અને તમે પણ એના એક ભાગ બનવા જઈ રહ્યા છો આપણે જોયું કે કોઈપણ વસ્તુમાં સમાજમાં જ્યારે બદલાવ લાવવાનો હોય કે કોઈ પણ પરિવર્તન લાવવાનું હોય ત્યારે એકલ દોકલ માણસનું કામ નથી કે એક આંગણવાડી કાર્યકર કે એક આઈસીડીએસ વિભાગ આ બધો બદલાવ લાવી શકશે પણ લોકોને જોડવાના છે લોકોને જુદી જુદી સંસ્થાઓને અને જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આપણે જનઆંદોલન સ્વરૂપે બધાને એકત્રિત કરીએ છીએ અને પછી આપણે સમજાવીએ છીએ કે કુપોષણ શું છે અને એને દૂર કરવા માટે આપણે કયા પગલાંઓ ભરવાના છે એ છે એક આપણું જનઆંદોલન એક અગત્યનું ઘટક છે પોષણ અભિયાનમાં એ ઉપરાંત પ્રોત્સાહન એટલે કે આંગણવાડી કાર્યકર અને બહેનોને પ્રોત્સાહન રૂપે પણ એક રકમ આપવાની છે એ પ્રોત્સાહનનું પણ એક અગત્યનું પરિબળ આની અંદર આપણે જોવાના છીએ સાથે છે ઇનોવેશન ઇનોવેશન એટલે કે નવી બાબતો નવા નવા ઇનોવેશન વિશે બધા જ જિલ્લાઓમાં અને બધા જ ઘટકોમાં તે જુદી જુદી પ્રવૃત્તિઓ કરી છે એ છે ઇનોવેશન કે જેમાં જો કુપોષણ હટાવવું હોય તો ન માત્ર તેને ખાવાનું આપવાનું કે બાળકને પૂરક પોષણ આપવાનું કે સગર્ભાધાત્રીને પણ એ સાથે સાથે આજુબાજુ પણ શું નવું કરવાનું જેનાથી તે લોકો સુપોષિત બની શકે સાથે સાથે છે તાલીમ અને ક્ષમતાવર્ધન એટલે કે ઈલા મોડ્યુલ્સ ઈલા મોડ્યુલ્સ કે જે એકવીસ મોડ્યુલ્સ બનાવેલા છે તાલીમ એવી વસ્તુ છે બહેનો કે માત્ર આજે લીધી અને કાલે ભૂલી જઈએ તો આપ આપણે જે ક્ષેત્રમાં કામ કરવાનું છે તેને ઉપયોગમાં નહીં લઈ શકીએ આ વસ્તુ કેવી છે કે તમારે સતત શીખતું રહેવું પડે કોઈ પણ વસ્તુ જ્ઞાન હંમેશા એવું છે કે જેને સતત શીખતા રહેવાથી જેમાં સતત આગળ વધતા રહેવાથી જ આપણે એનો પોતાના માટે પણ ઉપયોગ કરી શકીએ અને લોકો માટે પણ ઉપયોગ કરી શકીએ એટલે આ ઈલા મોડ્યુલ્સમાં એવા એકવીસ મોડ્યુલ્સ છે જેની તમને જુદા જુદા તબક્કે તાલીમ આપવામાં આવશે એટલે ઈલા મોડ્યુલ્સમાં જે તાલીમો આવશે એ એક પછી એક થીમ વાઇઝ આપવામાં આવશે એ પ્રમાણે જ્યારે તમે તાલીમ મેળવશો તો તમને વધારે ખ્યાલ આવશે કે તેમાં શું આગળની પ્રવૃત્તિઓ આપણે કરવાની છે બાકીનું આપણે જોઈએ કે બીજું અગત્યનું પરિબળ છે એ છે ફરિયાદ નિવારણ એટલે કે કોલ સેન્ટર એટલે પોષણ અભિયાન અંતર્ગત એક ટોલ ફ્રી નંબર આપવામાં આવેલો છે તો તેમાં કંઈ પણ ફરિયાદ હોય કે કંઈ પણ જાણકારી મેળવવાની હોય તો તે ટોલ ફ્રી નંબર પર મેળવીને કરી શકે એટલે કે આપ જોવો છો કે આ તમામ વસ્તુઓ એક સાથે સંકળાયેલી છે એટલી બધી સાથે સંકળાયેલી છે એટલે આપણે જોયું કે પોષણ અભિયાનની અંદર વિવિધ ઘટકો સમાવેશ થયેલો છે જેમાં સંકલન આઈસીડીએસ કેસ જનઆંદોલન પ્રોત્સાહન ઇનોવેશન વર્ધન અને ક્ષમતા વર્ધન અને ફરિયાદ નિવારણ એટલે કે કોલ સેન્ટર આ તમામ ઘટકોનો એકસાથે સમાવેશ કરીને આપણે પોષણ અભિયાનને આગળ વધારવાનું છે સંકલન જેમાં આપણે જોયું હું તમને હવે સંકલન વિશે સમજાવું કે સંકલન શું છે આ જોઈએ આપણે કે આ એક સ્ટ્રેટેજી છે એક વ્યૂહરચના છે ઇન્ટરવેન્શન છે એટલે કે દરમિયાનગીરી છે આ જુદા જુદા વિભાગો સાથે આપણે સંકલન કરીને અને જુદા જુદા ઘટકો સાથે સંકલન કરીને આપણે પોષણ અભિયાનને ચરિતાર્થ કરવાનું છે આઈવાય ફૂડ એન્ડ ન્યુટ્રિશન રસીકરણ એટલે કે ઇમ્યુનાઇઝેશન આ બાબતો આપણે જે જોઈએ છે સંકલન કરવાનું છે અને એમાં વિવિધ વિભાગોને સાથે જોડીને આપણે આગળ ઉપર કામગીરી કરવાની છે બીજું ઘટક આપણે જે જોઈએ છે એ છે આઈસીડીએસ કેસ સી એ એસ છે જે સ્માર્ટફોનમાં અંદર એક કોમન એપ્લિકેશન સિસ્ટમ જે સંકલિત કરેલી છે તો આ એનું ડેશબોર્ડ આપ જોઈ રહ્યા છો આ ડેશબોર્ડની અંદર જોશો આપણે તમે જ્યારે જ્યારે એ ડેટાને એન્ટર કરશો એ ડેટા સ્માર્ટફોનથી એક ડેશબોર્ડની અંદર દેખાશે જે તમામ તબક્કે ઘટકમાં સીડીપીઓ જોઈ શકશે મુખ્ય સયિકા સેજા લેવલે જોઈ શકશે અને એ સિવાય એમ માંડીને છેક સ્ટેટ સુધીના ડેશબોર્ડ ઉપર તમે જે એન્ટ્રી કરો છો તમે જે કામગીરી કરો છો એનું સીધું જ પ્રસારણ થશે ત્યાં સીધું જ દેખાઈ આવશે કારણ કે ત્યાં બધા ડેટા તમે જે ભરો છો એ ડેશબોર્ડ ઉપર ત્યાં સીધું રિફ્લેક્ટ થશે એટલે આ છે આઈસીડીએસ કેસ રિયલ ટાઈમ મોનિટરિંગ છે એટલે કે તમે જ્યારે જે ડેટા ભરશો એ ડેટા ત્યારે જ એ જ સમયે નોંધાય છે એ નેટવર્ક મળશે કે નહીં મળશે પણ તમારું જ્યારે પણ એ રિયલ ટાઈમ ડેટા હશે એ રિયલ ટાઈમ ડેટા જે તે સમયે ડેશબોર્ડ ઉપર એ જ ટાઈમથી રિફ્લેક્ટ થશે એટલે કે તમામ તબક્કે આપણી ઉપર મોનિટરિંગ પણ થઈ રહ્યું છે અને એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આપણે જે તે ટાઈમે ડેટા ભરીએ છીએ એ ડેટા કઈ રીતે રિફ્લેક્ટ થાય છે એ સાથે આઈસીડીએસ કેસમાં ઘણી જ બધી બાબતો છે કે જેનાથી તમારી કામગીરી ઘણી બધી સુલભ બની જાય છે અને સહેલી બની જાય છે હવે આપણે પોષણ અભિયાનનું રાજ્ય અને જિલ્લા કક્ષાનું સંસ્થાકીય માળખવું જોઈએ પોષણ અભિયાન અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર છે એ સૌથી ઉપર હોય છે ત્યારબાદ જોઈન્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર હોય છે જેઓ દસ જિલ્લા ઉપર એક જેપીસી હોય છે અને એ સિવાય જિલ્લામાં ઘણા બધા કન્સલ્ટન્ટ હોય છે અને એવી રીતના સ્ટેટમાં પણ ઘણા બધા કન્સલ્ટન્ટ હોય છે કે જે જુદા જુદી પ્રવૃત્તિઓ સંભાળે છે અને એ સિવાય આપણે જોઈએ ડિસ્ટ્રિક લેવલે તો ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર હોય છે અને સીડીપીઓ હોય છે સુપરવાઇઝર અને આંગણવાડી વર્કર જે આપણે આગા ઉપર જોયું પણ સાથે સાથે પોષણ અભિયાન અંતર્ગત આપણને ડિસ્ટ્રિક્ટનો પણ બે જણાનો સ્ટાફ હોય છે અને દરેક બ્લોક એટલે કે દરેક ઘટકમાં પણ બે જણાનો સ્ટાફ પોષણ અભિયાન અંતર્ગત સ્પેશિયલી આપણને ફાળવવામાં આવ્યો છે હવે જોઈએ પોષણ અભિયાન અને પોષો પોષણની પ્રવૃત્તિઓ અંતર્ગત મંગળ દિવસની ઉજવણીઓ છે મંગળ દિવસની ઉજવણીઓ શું શું છે તો કે આપણે મહિનામાં ચાર મંગળવાર આવતા હોય છે આ ચાર મંગળવારની જુદા જુદા મંગળવારની જુદી જુદી થીમ સાથે આપણે ઉજવણી કરવાની હોય છે તો આ એક નિયત થયેલી વસ્તુઓ છે પ્રથમ મંગળવાર છે જે સુપોષણ સંવાદ તરીકે આપણે એને સ્પેસિફાઈ કર્યું છે એટલે કે સુપોષણ સંવાદ તરીકે ઓળખાય છે તો એના લાભાર્થીઓ કોણ છે અને એના હેતુઓ શું છે એના લાભાર્થીઓ છે સગર્ભા અને ધાત્રી માતાઓ સુપોષણ સંવાદ સંવાદ બતાવે છે કે એને આપણે પરામર્શન કરવાનું છે એની સાથે સંવાદ કરવાનો છે તો એમાં આઈવાય સીએનની પ્રેક્ટિસિસ કરવાની છે એટલે કે પોષણની જે સાચી પદ્ધતિઓ છે એ માતાઓને પડતી મુશ્કેલીઓ સમજવાની છે તેની સાથે તેની જૂથ ચર્ચા કરવાની છે આ બધી જે પ્રેક્ટિસીસ છે એ સુપોષણ સંવાદ અંતર્ગત આપણે કરવાની છે બીજો મંગળવાર બાળતુલા દિવસ બાળતુલા દિવસ ખરેખર તો બહેનો આપણે આંગણવાડી કેન્દ્ર પર બાળતુલા કરતાં જ હોઈએ છે અને એ પણ કરવાની જ હોય છે પણ આ એક જનઆંદોલન સ્વરૂપે આપણે કરવાની છે કે એક સ્પેશિયલ દિવસ રાખ્યો છે એક ખાસ દિવસ રાખ્યો છે કે જ્યારે આપણે આંગણવાડીના નોંધાયેલા તમામ બાળકો સર્વેના તમામ બાળકોને અને કિશોરીઓને ત્યાં આપણે બોલાવ્યાના છે અને એનું વજન ઊંચાઈ એ બધું એકસાથે કરવાનું છે અને એ સાથે સાથે માત્ર તેમનું વજન કરવાનું છે પણ એમના વાલીઓને બોલાવવાના એ સાથે આપણા ગામની અંદર આચાર્યો સરપંચ જે પણ હોય તેમને પણ જો આપણે શક્ય હોય એટલું આપણે હાજર રાખી શકીએ તો એ સમયે તેમને હાજર રાખીને તેમના પોષણ સ્તર વિશે પણ એમને સમજ આપવાની છે એટલે કે બાળતુલા દિવસ દરમિયાન આપણે તેઓના વજનને રિલેટેડ પોષણ જે વસ્તુ સમજાવવાની છે એ ખાસ એ સમયે એમને સમજાવવાની છે ત્રીજો મંગળવાર છે અન્નપ્રાસન અને બાળ દિવસ અન્નપ્રાસન એ એક બહુ મહત્વનું પહેલું છે આપણું આંગણવાડી કેન્દ્ર ખાતેનું અન્નપ્રાસનથી આપણે પરિચિત છે આપણે પણ ક્યારેક આપણા બાળકોને અન્નપ્રાસન કરાવી હશે તો અન્નપ્રાસન એવા બાળકોનું છે કે જ્યારે બાળકને છ માસ પૂર્ણ થઈ જાય છે અને પહેલીવાર બાળકને ખોરાક લેવાનો છે માતાઓ જે પ્રથમવાર માતા બની હોય અથવા તો ક્યારેક પૂરું જ્ઞાન ન હોય એના કારણે પણ બાળકને સૌ શું ખવડાવવું કેવી રીતે ખવડાવવું એની પૂરેપૂરી સમજ હોતી નથી એટલે આપણે અન્નપ્રાસન દિવસ અને બાળ દિવસ આપણે આંગણવાડી કેન્દ્ર પર ઉજવીએ છીએ જેનાથી જે તમામ બાળકો છે તેને ઉપરી આહારની શરૂઆત કેવી રીતે કરવી તેનું મહત્વ તેનું સમજણ તેની માતાને આપણે આપી શકીએ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ તેની ચર્ચા કરી શકીએ બાળ દિવસ ઉજવીએ છીએ જે ત્રણથી છ વર્ષના બાળકો આપણી પાસે આવતા હોય છે તેઓને વિવિધ પ્રવૃત્તિ પૂર્વ પ્રાથમિક શિક્ષણની જે પ્રવૃત્તિ કરી હોય છે એ પ્રવૃત્તિઓનું પ્રદર્શન નિદર્શન આપણે કરીએ છીએ જેથી વાલીઓ સમજી શકે કે બાળક તેમનું કેટલું શીખ્યું છે અને કેટલું શીખવાનું એમનું બાકી છે અથવા તો એના વિકાસ માટે કઈ વસ્તુઓ અવરોધરૂપ છે તે પણ એમાં ચર્ચા કરી શકીએ ચોથો મંગળવાર છે અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ અન્ન વિતરણ એટલે કે આપણે જે નું જે વિતરણ કરવાનું છે આપણે અગાઉના સેશનમાં જોયું આપણે અગાઉ જોયું તેવી રીતના કે બાલશક્તિ માતૃશક્તિ પૂર્ણાશક્તિ એ આપણે ટીએચઆર એટલે કે ટેક હોમ રેશન લાભાર્થીઓને આપીએ છીએ એ તમામનું વિતરણ જે કરવાનું છે એ આપણે ચોથા મંગળવારે કરવાનું છે ટેક હોમ રેશનની સાથે સત્વ મીઠું જે આપણે ફોર્ટીફાઈડ મીઠું છે એ પણ આપણે આંગણવાડી કેન્દ્ર પરથી વિતરિત કરીએ છીએ તે આ દિવસે આપવાનું રહેશે અને પૂર્ણા દિવસની ઉજવણી અંતર્ગત કિશોરીઓ માટે આરોગ્ય અને પોષણ શિક્ષણ આપણે પૂરું પાડવાનું છે એટલે કે ન માત્ર એને પોષણ આપવાનું છે પણ એ વિશેની સમજ આરોગ્ય વિશેની સમજ પણ તેઓને આ જ દરમિયાન પૂરી પાડવાની છે હવે જોઈએ પોષણ અભિયાન અંતર્ગત પ્રોત્સાહન જેમ આપણે અગાઉનું ઘટક જોયા એમાં જોયું હતું એક અગત્યનું ઘટક હતું એ છે પ્રોત્સાહન કે પોષણ અભિયાન અંતર્ગત કાર્યકર અને તેડાઘરને સારી કામગીરી કરવા બદલ પાંચસો રૂપિયા કાર્યકરને અને અઢીસો રૂપિયા તેડાઘરને પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે છે તો એના માપદંડો છે કે કયા માપદંડો પૂર્ણ કરશે તો તેઓને પ્રોત્સાહન સ્વરૂપે પાંચસો રૂપિયા આંગણવાડી કાર્યકરને અને તેડાગરને અઢીસો રૂપિયા આપવામાં આવશે તો આપણે એના માપદંડો પણ આગળ ઉપર જ્યારે પણ એનું માહિતી મળશે ત્યારે આપણે એમાંથી મેળવશું હવેની જે એક યોજના આપણે અગત્યની જોવાની છે એ સ્કીમ ફોર એડોલેશન ગર્લ એડોલેશન ગર્લ એટલે કે કિશોરી કિશોરીઓ વિશેની જે આખી એક યોજના છે એને કહેવાય છે સ્કીમ ફોર એડોલેશન ગર્લ ટૂંકમાં આપણે એને એસએજી તરીકે ઓળખશું આ યોજના છે એ બે હજાર તમામ જિલ્લાઓમાં અને કોર્પોરેશન વિસ્તારમાં એક સાથે લાગુ કરવામાં આવી છે એના લાભાર્થીઓ છે અગિયારથી ચૌદ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ બેનો આપણે આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવાની છે કે શાળાએ જતી કિશોરીઓ અને શાળાએ ન જતી કિશોરીઓ બેની એક અલગ અલગ યોજના છે શાળાએ ન જતી કિશોરીઓ એ ભારત સરકારની એક યોજના છે એને જે આપણે એસએચજી તરીકે ઓળખીએ છીએ જેમાં શાળાએ જતી નથી કિશોરીઓ તો એ કિશોરીઓને પૂરક પોષણ અંગે અને તેઓને જીવનલક્ષી શિક્ષણ વિશે ઘણી બધી તકલીફો પડતી હોય છે તેઓ એક જે પ્રવાહ હોય છે અભ્યાસનો શિક્ષણનો એક પ્રવાહ હોય છે એનાથી વિખૂટા પડી ગયા હોય છે તો સરકાર એમાં એકદમ ધ્યાન આપીને એ જોવા માંગે છે કે આ કિશોરીઓ પણ પણ પોષણથી વિમુખ વિમુખ ન ન રહે રહે અને તેઓ વિવિધ વિવિધ જ્ઞાનથી શિક્ષણથી એટલા માટે આપણે યોજનાઓ લાગુ કરી છે અને એમાં જોઈએ આપણે કે આંગણવાડી કેન્દ્ર પર તેને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે તેનું પ્રાપ્તિ સ્થાન છે આપણું આંગણવાડી કેન્દ્ર એસીજી યોજના અંતર્ગત કિશોરીઓ શિક્ષિત અને સ્વ વિકાસ કરી શકે અને સક્ષમ બને શિક્ષિત તો બને જ શિક્ષિત અને સ્વ વિકાસ દ્વારા તેઓ સક્ષમ બનશે અને તેઓ પોતાની જાતે પગ પર ઉભી રહેવા માટે પોતે સમર્થ બની શકે પોષણ અને આરોગ્ય સ્થિતિમાં તેનો સુધાર લાવી શકાય આ ઉપરાંત વર્તમાન અને જાહેર સેવાઓ જેમ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પોસ્ટ ઓફિસ બેંક પોલીસ સ્ટેશન વગેરે વિશેની માહિતી પણ આપણે એમને આપીએ છીએ કેવી રીતે કે આ બેનોને આપણે વિવિધ જગ્યાએ લઈ જઈએ છીએ જાહેર સેવાઓ જેને કહી શકાય એવું ના બને કે બેન શિક્ષણ મેળવેલી નથી તો તેને ક્યારેક બેન્કમાં જાય તો બેન્કમાં એને કોઈ તકલીફ પડે અથવા તો એને કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કે પોસ્ટ ઓફિસ કે વગેરે તેમાં જવાનું થાય તો તે પોતે લઘુતાગરણથી ન અનુભવે અને એ રીતે પોતે પોતાની જાતે સક્ષમ બની શકે અને પોતાનું કામ બહારની રીતે પૂરું પાડી શકે આ યોજના અંતર્ગત આપણે શું લાભ આપીએ છીએ પૂરક પોષણ આહાર વ્યાવસાયિક તાલીમ પોષણ અને આરોગ્ય શિક્ષણ આપીએ છીએ જે આપણા એક મહત્વના ઘટકો છે તે આપણે આ યોજના અંતર્ગત તેમને લાભ આપી શકીએ છીએ પૂરક પોષણ આહાર અન્વય કિશોરીઓને દર માસે ટેકોમ રેશમના ચાર પેકેટ આપવામાં આવે છે આ પેકેટમાં રાંધવા માટે તૈયાર હોય તેવું પ્રિમિક્સ આપવામાં આવે છે જેને પુનઃશક્તિ તરીકે ઓળખવામાં આવે છે આપણે આગળ જાણ્યું એમ સાડા નવ રૂપિયા લેખે ત્રણસો દિવસ માટે પૂરક પોષણ આહાર પણ આપવામાં આવે છે એટલે જે પૂરક પોષણ આંગણવાડી કેન્દ્ર પર પૂરું પાડવાનું છે તે આપણે આ ધોરણે એને પૂરું પાડીએ છીએ દર માસના ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી કરીએ છીએ જેમાં રૂપે સાહીઠની જોગવાઈ અંતર્ગત તેમની પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ અને આ પૂર્ણાઓ જે છે તેઓને આપણે જુદી જુદી રીતે તેઓના સ્વ માટે અને તેના સુપોષણ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ આંગણવાડી કેન્દ્ર ખાતે જ કરવાની છે લાભાર્થીઓ આપણે જોયું તેમ અગિયારથી ચૌદ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આપણે એસએજી યોજના અંતર્ગત સમાવેશ કરેલો છે હવે આપણે જોઈએ પૂર્ણા યોજના આ યોજના ગુજરાત સરકારની યોજના છે જે સો ટકા સ્ટેટ બર્ડનથી અમલી છે આ યોજનાનું આખું નામ જોઈએ આપણે તો પ્રિવેન્શન ઓફ અંડરન્યુટ્રીશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા અમોંગ એડોલેશન ગર્લ્સ એટલે કે જે કિશોરીઓ છે તેઓને એનિમિયા ઘટાડવાનું છે અને તેઓનું પોષણ સ્તર છે એ ઊંચું લાવવાનું છે આ યોજના એપ્રિલ બે હજાર અઢારથી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તાર સહિત પંદર થી અઢાર વર્ષની તમામ કિશોરીઓ માટે સો ટકા સ્ટેટ બર્ડન થી અમલી કરવામાં આવેલી છે આ યોજના અંતર્ગત આપણે જોઈએ તો કિશોરીઓને પૂરક પોષણ અને બિન પોષણ આ બંને પ્રકારની સેવાઓ આપણે એમને આપવાની છે આ યોજનાનો લાભ આપવા આંગણવાડી કક્ષાએ દર માસના ચોથા મંગળવારે પૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્યત્વે હેતુ શું છે તો કે ગુજરાતની કિશોરીઓમાં એનિમિયા બાળ લગ્ન અને કુપોષણમાં ઘટાડો કરવો બહેનો કિશોરીઓના આરોગ્ય તથા પોષણ વિષયક કાળજીઓ લેવા માટે જરૂરી પગલાંઓને વર્ષના કેલેન્ડર સાથે પણ જોડવામાં આવેલ છે જેમાં કિશોરીઓ માટે જરૂરી આઈએફએની ગોળીઓ તથા કૃમિનાશક ગોળીઓ ગળવી હિમોગ્લોબિનની તપાસ કરાવવી બીએમઆઈની માપણી કરવી વગેરે બાબતોને માસવાર ફાળવણી કરવામાં આવેલ છે દર માસના ચોથા મંગળવારે ઉજવવામાં આવતા પૂર્ણા દિવસની પ્રવૃત્તિઓનું આખા વર્ષનું આયોજન તૈયાર કરવામાં આવેલ છે જેને આપણે પૂર્ણા કેલેન્ડર તરીકે ઓળખીએ છીએ આ કેલેન્ડરને કાર્યકરોએ અનુસરવાનું રહેશે કિશોરીઓ જેમ આપણે આગળ જાણ્યું તેવી રીતના કે એક ભવિષ્યની માતા છે તુદુરસ્ત સમાજનો પાયો નાખવા માટેની એક ચાવીરૂપ વ્યક્તિ છે તો કિશોરીઓના પોષણ માટે પણ આપણે એની ખેવના કરીને આપણો ઘણી બધી પ્રવૃત્તિઓ ધ્યાન આપવાની છે આ કિશોરીઓને જીવન કૌશલ્ય કુશળતા સોશિયલ મીડિયા વ્યાવસાયિક કુશળતા અને કાયદાકીય જ્ઞાનમાં પણ વધારો થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓ આપણે આંગણવાડી કેન્દ્ર ખાતે કરવાની છે કિશોરીઓને અસર કરતી તમામ બાબતોમાં હકારાત્મક વાતાવરણ પૂરું પાડવું એ પણ બહુ અગત્યની વાત છે બેનો આ અવસ્થા એવી છે આ એક ઉંમર એવી છે કે જ્યારે કિશોરીઓ એક લાગણીશીલ પ્રવાહમાં તણાઈ જાય સમાજમાં જ્યારે ઘણી બદીઓ પણ હોય અને ઘણીવાર એવું બને કે બેન નિરાશ થઈ જાય બેન હતાશ થઈ જાય એવા સમયે કોઈ ગલત પગલું ન ભરે કે બેન પોતે હકારાત્મક રહીને જીવતા શીખે સક્ષમ બને એ વાતાવરણ આપણે આંગણવાડી કેન્દ્ર ખાતે તેમને પૂરું પાડવાનું છે તેવું માર્ગદર્શન આપણે આપવાનું છે તે રીતે તેમને રસ્તા બતાડવાના છે પૂર્ણ યોજના અંતર્ગત કિશોરીઓમાં સક્ષમતાનો વિકાસ થાય તે હેતુથી પૂર્ણા સખી અને પૂર્ણ સહસખીની વરણી કરવામાં આવે છે આ સખી અને સહસખી અનુક્રમે સત્તર તથા સોળ વર્ષની હોય છે આ વરણી કરાયેલ સખીઓ એક વર્ષ સુધી પોતાની ફરજ બજાવે છે સખી જ્યારે અઢાર વર્ષની થાય અને નિવૃત્ત પામે ત્યારે પૂર્ણા સહસખી એ પૂર્ણા સખી બની રહે છે અને તે નેતૃત્વ પૂરું પાડે છે આપણે જોયું કે લાભાર્થીઓ કોણ છે તો કે પંદરથી અઢાર વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ અને શાળાએ જતી કિશોરીઓ એ બંનેનો આપણે આમાં સમાવેશ કરીએ છીએ બહેનો આ યોજના અંતર્ગત આપણે કિશોરીઓને વિવિધ સેવાઓને પ્રવૃત્તિઓ કરાવી છે સાથે સાથે કિશોરીઓએ જેમણે અભ્યાસ છોડી દીધો છે તેવી કિશોરીઓને અભ્યાસ પુનઃ શરૂ કરવા માટે ખૂબ સારી પ્રેરણા આપવાની છે અને સાથે સાથે શાળા સાથે જોડાણ થાય તેવી રીતે તેઓને પુનઃ પ્રવેશ અપાવવાની કાર્યકરે જવાબદારી નિભાવવાની છે હવે આપણે જે યોજના જોઈ રહ્યા છે એ છે આધાર યોજના આધાર કાર્ડની આ યોજના છે આધાર કાર્ડ જેમ શબ્દથી આપણે બહુ પરિચિત છીએ અને આપણે જાણીએ છીએ કે આધાર કાર્ડ એ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે આપણા સૌની સાથે બાળકોનું પણ આધાર કાર્ડ હોય એવું જે ગુજરાત સરકારની અને ભારત સરકારની નેમ છે તે અન્વયે ભારત સરકાર તરફથી જ્યારે આ એક સૂચના આવેલી છે અને માન્ય મુખ્ય સચિવશ્રી એ પણ બે હજાર સોળમાં તેમની મંજૂરી મુજબ આપણે ઝીરોથી પાંચ વર્ષના બાળકોને આધાર કાર્ડની કામગીરી માટે એનરોલમેન્ટ રજિસ્ટ્રાર તરીકે આઈસીડીએસની નિમણૂક કરવામાં આવી છે અને એ અંતર્ગત આપણે ઝીરોથી પાંચ વર્ષના બાળકોનું આધાર કાર્ડ આંગણવાડી કેન્દ્ર ખાતે કાઢીએ છીએ આ આધાર કાર્ડની કામગીરી માટે દરેક મુખ્ય સેવિકાઓને એક ટેબ્લેટ આપવામાં આવ્યું છે આ ટેબ્લેટ આપી અને તેમાં ઝીરોથી પાંચ વર્ષના આંગણવાડીના આપણા જેટલા પણ બાળકો છે એ તમામને આધાર કાર્ડ કાઢવાની કામગીરીમાં આપણે એક ભૂમિકા ભજવવાની છે અને એ આ આધાર કાર્ડ જ્યારે પણ બાળકના નીકળી જાય ત્યારે તેની એન્ટ્રી આરઆરએસ પોર્ટલ પર કેવી રીતે કરવાની છે એ પણ આપણે જોવાનું છે તો આપણા આંગણવાડી કેન્દ્રના ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોનું આધાર કાર્ડ હોય એ આપણે સુનિશ્ચિત કરવાનું છે તાજેતરમાં થી પાંચ વર્ષના બાળકોની સાથે સાથે આપણા અન્ય લાભાર્થીઓ એટલે કે સગર્ભા ધાત્રી તથા કિશોરી બહેનોનું આધાર કાર્ડ કાઢવાની કામગીરી પણ આંગણવાડી કેન્દ્ર ખાતે હાથ ધરવાનું નક્કી થઈ આવેલ છે આધાર કાર્ડ કાઢવાની મુખ્ય પ્રક્રિયા અન્વયે મુખ્ય સેવિકા દ્વારા જ્યારે કેન્દ્ર ઉપર આધારની કામગીરી માટે આયોજન થયેલ હોય તે તારીખ પહેલાં આધાર કાર્ડથી વંચિત લાભાર્થીઓની એક યાદી તૈયાર કરી લેવાની રહેશે અને નિયત થયેલ દિવસે જ્યારે મુખ્ય સેવિકા કેન્દ્ર પર આવવાના હોય ત્યારે તે તમામ લાભાર્થીઓને કેન્દ્ર ઉપર હાજર રાખવાની કામગીરી પણ આપે નિભાવવાની રહેશે હવે જોઈએ કે દરેક કક્ષાએ કમિટીની રચનાઓ થયેલી છે આપને જે લાગુ પડે છે એ છે ગ્રામ્ય કક્ષાએ હવે ગ્રામ્ય કક્ષાએ યોજનાની મોનિટરિંગ કમિટી જે નિમાય છે એને કહેવાય છે સ્ટિયરિંગ એન્ડ મોનિટરિંગ કમિટી તો દરેક ગ્રામ્ય કક્ષાએ દરેક કામમાં વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી બનાવેલી છે કે જેથી અલગ કમિટી ન બનાવતા આપણે આ જ કમિટીની અંદર આપણા એજન્ડા આપણું જે પણ સંકલન કરવાનું છે અને જે પણ આપણે મુશ્કેલીઓ પડે છે અથવા તો વિકાસ માટે આપણે જે પણ આની અંદર કરવાનું છે તે તમામ વસ્તુઓનો આપણે આની અંદર સમાવેશ કરી લેવાનો રહેશે હવે આપણે જોઈએ સામાજિક ઓડિટ આ એક બહુ તદ્દન નવો શબ્દ છે સામાજિક ઓડિટ ઓડિટ એટલે કે આપણે આ યોજના કેટલી અંશે આપણે સફળ રહી છે અને એ માટે આપણે શું શું કર્યું અને શું શું કરવાનું છે તેના માટેનું એક આ સામાજિક ઓડિટ છે કે યોજનામાં પારદર્શકતા જાળવવા માટે લાભાર્થીની પાત્રતાના ધોરણો અને લાભાર્થીની યાદી આંગણવાડી કેન્દ્ર પર લગાવવાની છે અને આઈટી એક્ટ બે હજાર અને આધાર એક્ટ બે હજાર સોળની જોગવાઈ મુજબ કોઈપણ લાભાર્થીની આધારને લગતી બેંક પોસ્ટ ખાતાને લગતી માહિતી કે અન્ય કોઈ પણ વિગતો જાહેર ન થાય તેની ખાતરી કરવાની છે બહેનો જ્યારે આપણે બેનનો આધાર કાર્ડ લઈએ છીએ અને તેઓનું બેંક ખાતાની વિગત લઈએ છીએ ત્યારે એ આધાર કાર્ડની ને તેની કોઈ પણ વિગતો આપણી કક્ષાએથી ક્યાંય ન જાય તેની આપણે ખાતરી કરવાની છે અને જ્યારે સભા થાય ત્યારે તેના જે ચર્ચાના મુદ્દા છે તે પણ એજન્ડા પોઈન્ટ તરીકે આપણે એમાં લેવડાવવાના છે આ યોજનામાં આંગણવાડી કાર્યકરની મહત્વની ભૂમિકા છે એ ભૂમિકા શું છે એ યોજનાની માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે સાથે સાથે સંભવિત લાભાર્થીઓની ઓળખ કરવાની છે કારણ કે આપણે ગ્રામીણ ક્ષેત્રમાં બહુ અગત્યનું કામ કરી રહ્યા છે તમામ લાભાર્થીઓ આપણા સુધી હોય છે ત્યારે આપણે એની ઓળખ કરવાની છે યોજનામાં નોંધણી માટે માર્ગદર્શન અને મદદ કરવાની છે યોજનાઓના ફોર્મ સ્વીકારવા અને એની ચકાસણી કરવાની છે અને પણ આ ચકાસણી આપણે આરોગ્ય વિભાગની સાથે રહીને કરવાની છે અને જમા જે ફોર્મ થયેલા છે તેમાં કોઈ પણ સુધારા કરવા હોય એટલે કે લાભાર્થીઓને કોઈ પણ વસ્તુમાં તેમાં પૂર્તતા કરાવવાની હોય તો એ પણ આપણે કરવાની છે અને યોજનાને આગળ વધારવા માટે પણ કામગીરી બહુ અગત્યની છે અને આ તમામ ફોર્મ યોગ્ય રીતે જાળવીને પણ જમા કરાવવાના રહેશે ત્યારબાદ એક ઘોડિયા ઘર યોજના યોજનાની માહિતી આપણે મેળવીએ કે વ્યવસાય કરતા માતા પિતાના છ માસથી છ વર્ષ સુધીની ઉંમરના બાળકોના માતા પિતા જેઓ દિવસ દરમિયાન તેમના ઘરથી દૂર હોય ત્યારે તેમના બાળકોની કાળજી માર્ગદર્શન સંભાળ પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવી તેમજ બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવું આ યોજના એવી છે બહેનો કે જેમાં માતા પિતા જ્યારે પોતે રોજગારી અર્થે ઘરથી બહાર જાય છે દૂર જાય છે ત્યારે એ લોકો બાળકોને સાથે લઈ જઈ શકતા નથી અને બાળકોને ક્યાંય સગાવાલાને ત્યાં રાખી પણ શકતા નથી એવા સમયે આપણું જે ઘોડિયાઘર છે એ બહુ જ ઉપયોગી બને છે અને ત્યારે આ બાળકોને માતા પિતા ત્યાં મૂકીને જાય છે ન માત્ર બાળકોની સંભાળ રાખવામાં આવે છે પણ તેઓની આરોગ્યની સ્થિતિ અને બાળકોના સર્વાંગી વિકાસને પણ અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે આ લાભાર્થીઓ કોણ છે તો કે છ માસથી થી છ વર્ષના બાળકોને આ ઘોડિયાઘર ખાતે રાખવામાં આવે છે આ ઘોડિયાઘરો દરેક જિલ્લાની અંદર કાર્યાન્વિત હોય છે અને ત્યાં પિતા પોતાના બાળકને રાખી અને ઘોડિયાઘરનો લાભ મેળવી શકે છે આંગણવાડી કેન્દ્ર ખાતે પૂર્વ પ્રાથમિક શિક્ષણની આપણે શું શું પ્રવૃત્તિઓ કરવાની છે એ આપણે હવે ખાસ જોવાનું છે આપણે જોયું કે ત્રણથી છ વર્ષના બાળકોને આપણે આંગણવાડી કેન્દ્ર પર પૂર્વ પ્રાથમિક શિક્ષણની જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની છે આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ શા માટે શરૂ થયું એ આપણે જોઈએ કે વર્ષ બે હજાર તેરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા અર્લી ચાઇલ્ડહૂડ એન્ડ કેર એન્ડ એજ્યુકેશન પોલિસી જાહેર કરવામાં આવી છે અને તે એના અંતર્ગત નેશનલ ઈસીસી કાઉન્સિલની રચના પણ બે હજાર ચૌદમાં કરવામાં આવી છે અહીં આપણે જો જોઈએ તો વર્ષ બે હજાર પંદરમાં સ્ટેટ ઈસીસી કાઉન્સિલની રચના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી છે જેનું પ્રથમ બેઠક માન્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આપણે બે હજાર સોળમાં આયોજન કરેલ હતું ત્યારબાદ જે ઈસીસી કાઉન્સિલ છે તેમણે ઈસીસીની ની અભ્યાસક્રમની જુદી જુદી પ્રવૃત્તિઓ અને બાળકોના સર્વાંગી વિકાસના દેખરેખ કરી શકાય એના માટે મારી વિકાસ યાત્રા જે એક બુક છે એની પણ મંજૂરી આપી અને હવે આપણે આંગણવાડી કેન્દ્રો પર તે એના અવલોકન માટે મારી વિકાસ યાત્રાને પણ આપણે ભરી રહ્યા છીએ આંગણવાડી કેન્દ્ર ખાતે આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણની શું શું કામગીરી કરવાની છે અને કયા સમય દરમિયાન કરવાની છે એનું આપણે ઝીણવટથી અને આગળ ઉપરના સેશનમાં આપણે જોવાના જ છીએ છતાં આપણે અહીંયા જાણીએ કે આંગણવાડીનો સમય છે એ નિયમિત રૂપે સાડા નવથી સાડા ત્રણ સુધીનો છે જ્યારે ઉનાળામાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં લઈને તેનો સમય સાડા સાતથી દોઢ વાગ્યા સુધીનો કરવામાં આવે છે આ દરમિયાન બાળકો માટેનો જે સમય છે નિયમિત રૂપે એ છે દસ વાગ્યા થી બે વાગ્યા સુધીનો અને ઉનાળા દરમિયાન આઠ વાગ્યા થી બાર વાગ્યા સુધીનો આંગણવાડી કેન્દ્ર ખાતે જુદી જુદી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરવા માટે બાળકોને રાખવાના હોય છે મુખ્યત્વે પ્રવૃત્તિ જોઈએ આપણે આ પ્રવૃત્તિઓ છે કે થીમ પ્રમાણે કરાવવામાં આવે છે જુદી જુદી થીમ આપને જોવા મળશે એ થીમ પ્રમાણે બાળકને પ્રવૃત્તિ કરાવવાની છે આ ઉપરાંત મારી વિકાસ યાત્રા જે ભરવાની છે તે સપ્ટેમ્બર જાન્યુઆરી અને મે મહિનામાં તેમના સર્વાંગી વિકાસના દેખરેખ માટે મારી વિકાસ યાત્રા પણ ભરવાની છે આંગણવાડી કેન્દ્ર પર આવતા દરેક ત્રણ થી છ વર્ષના બાળકો માટે પ્રવૃત્તિ પુસ્તિકા છે રમત ગમત ભાગ એક અને બે તેમાં જુદી જુદી પ્રવૃત્તિ પણ બાળકને કરાવવાની છે એ ઉપરાંત એક્ટિવિટી બેંક પણ આંગણવાડી કાર્યકર આપવામાં આવી છે તેમાંથી જોઈ અને આંગણવાડી કાર્યકર એક્ટિવિટી પણ કરાવી શકશે અને શીખવા અને શીખવવા માટે પ્રી એજ્યુકેશન કીટ આપવામાં આવી છે બાળકોને જેને પ્રી સ્કૂલ કીટ કહેવામાં આવે છે એ કીટ દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ પણ આંગણવાડી કેન્દ્ર ખાતે કરાવવાની રહેશે માતા યશોદા ગૌરવનિધિ વીમા યોજના જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટેની એક યોજના છે આ યોજના છે આંગણવાડી કાર્યકર તેળાગરને વીમાનું કવચ પૂરું પાડે છે અને આ યોજના બે હજાર નવથી અમલી છે આપણે આમાં મુખ્યત્વે વસ્તુ જોઈએ તો કે માસિક પ્રીમિયમ એનું સો રૂપિયા છે જેમાં પચાસ રૂપિયા રાજ્ય સરકાર ભરે છે અને પચાસ રૂપિયા આંગણવાડી કાર્યકર અને તેડાગરના માનદ વેતનમાંથી કાપવામાં આવે છે અને તે માં જમા કરવામાં આવે છે આ સો રૂપિયામાંથી જોઈએ આપણે તો સત્તર રૂપિયા છે એ વીમા કવચ પેટે તેઓને ફાળવવામાં આવે છે અને ત્યાશી રૂપિયા છે એ વીમા ધારકના ખાતામાં એમની બચત સ્વરૂપે જમા કરવામાં આવે છે આ યોજના દરમિયાન લાભ શું મળે છે તો કે ચાલુ માનત સેવા દરમિયાન જો આંગણવાડી કાર્યકર તેડાગરનું મૃત્યુ થાય તો મૃત્યુ કેસમાં પચાસ હજાર તેમજ ખાતામાં જમા થયેલ રકમની વ્યાજ સહિતની ચુકવણી અને કરવામાં આવે છે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે જે બહેનો આંગણવાડી કાર્યકર તેડાગર માનત સેવામાં એક વર્ષ પૂર્ણ થાય ત્યારે તેઓને આ યોજનામાં જોડવામાં આવે છે અને દર માસે તેઓના માનદ વેતનમાંથી અને રાજ્ય સરકારના ફાળામાંથી LIC ને વીમા સ્વરૂપે જમા કરાવવામાં આવશે હવે આપણે જોઈએ માતા યશોદા એવોર્ડ વિશેની માહિતી માતા યશોદા એવોર્ડ એક કાર્યકર અને તેડાગર બેનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં આવે છે આ જે એવોર્ડ છે તે બેનો પોતાના સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા માપદંડો નક્કી કરવામાં આવેલ હોય છે એ માપદંડોને પરિપૂર્ણ કરે ત્યારે તેઓને જુદા જુદા એવોર્ડ આપવામાં આવે છે તો આ એવોર્ડ જે છે એ આઈસીડીએસ યોજના સુદ્રઢ બનાવવા માટે અને વધુ કાર્યદક્ષતાથી તેઓ સેવાઓ પૂરી પાડી શકે તેને પ્રોત્સાહિત કરવાના આશયથી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે માતા યશોદા એવોર્ડ અંતર્ગત વિવિધ ઇનામો આપવામાં આવે છે એ આપણે જોઈએ તો કે રાજ્ય કક્ષાનો જે એવોર્ડ છે તેમાં આંગણવાડી કાર્યકરને એકાવન હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે અને આંગણવાડી તેડાગરને એકત્રીસ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે એવી જ રીતે જિલ્લા કક્ષાનો એવોર્ડ હોય છે કે જેમાં એકત્રીસ હજાર રૂપિયાનું ઇનામ છે અને તેડાગરને એકવીસ હજાર રૂપિયાનું ઇનામ છે મહાનગરપાલિકાનો જે એવોર્ડ છે તેમાં પણ જિલ્લા કક્ષાની જેમ જ એકત્રીસ હજાર રૂપિયા કાર્યકર ને અને એકવીસ હજાર રૂપિયા તેડાગરને આપવામાં આવે છે ઘટક કક્ષાના એવોર્ડમાં એકવીસ હજાર રૂપિયા કાર્યકર ને અને અગિયાર હજાર રૂપિયા તેડાગરને શ્રેષ્ઠ કામગીરી માટે આપવામાં આવે છે મહાનગરપાલિકાના જે ઘટક કક્ષાના એવોર્ડ હોય છે તેમાં પણ કાર્યકરને એકવીસ હજાર અને તેડાગરને અગિયાર હજાર એવોર્ડ આપવામાં આવે છે નગરપાલિકાના ઘટક કક્ષાના પણ એવોર્ડ હોય છે જે મહાનગરપાલિકાના ઘટક કક્ષાના એવોર્ડ મુજબ જ એકવીસ હજાર રૂપિયા આંગણવાડી કાર્યકરને અને અગિયાર હજાર રૂપિયા આંગણવાડી તેડાગરને ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે હવે આપણે જોઈએ કે આંગણવાડીનું મકાન એનું બાંધકામ રિપેરિંગ અને મેન્ટેનન્સ કઈ રીતે થાય છે સૌ પહેલા આપણે તમે પણ કોઈ પણ આંગણવાડીમાં જોયું હશે કે નંદઘર ટાઈપની ડિઝાઇન હોય છે લખેલું હોય છે નંદઘર તો આ જે નંદઘર ટાઈપ ડિઝાઇન માટે કેટલી જમીનની જરૂર છે તો કે સુડતાલીસ પણ પિસ્તાલીસ ચોરસ મીટરની જમીનની જરૂર હોય છે નવા આંગણવાડી કેન્દ્રના બાંધકામ માટે કુલ સાત લાખ રૂપિયાની જોગવાઈ થયેલ છે જે મનરેગા અંતર્ગત થાય છે તેમાં પાંચ લાખ મળે છે અને મહિલા ને બાળ વિકાસ જે આપે છે તેની બે લાખની જોગવાઈ છે જેમાં ભારત સરકાર તરફથી એક લાખ મળે છે અને ગુજરાત સરકાર તરફથી એક લાખની જોગવાઈ થયેલી હોય છે આમ સાત લાખ રૂપિયાના ખર્ચે આપણે નવું આંગણવાડી બાંધકામ કરી શકીએ છીએ જો કોઈ આંગણવાડી જર્જરિત થઈ છે તો એ જર્જરિત આંગણવાડી માટે સાડા પાંચ લાખ રૂપિયા બાંધકામ માટે મળે છે અને ઉપરાંત જર્જરિત આંગણવાડીને તોડી પાડવા માટે પચાસ હજાર રૂપિયાની એક અલગથી જોગવાઈ થયેલ છે આમ કુલ છ લાખ રૂપિયામાં જર્જરિત આંગણવાડીને નવી આંગણવાડી સ્વરૂપે આપણે ઊભી કરી શકીએ છીએ હવે આંગણવાડી કેન્દ્ર છે એમાં અપગ્રેડેશનની જરૂર પડે તો એવા સમયે લાઇટ પાણી વધારાનો રૂમ ફ્લોરિંગ બદલવું કે ઊભું રસોડું બનાવવાનું હોય અલગથી સ્ટોરરૂમ બનાવવાનો હોય તો એ બધાની સગવડ માટે બે લાખ રૂપિયાની જોગવાઈ પણ થયેલી છે આંગણવાડી કેન્દ્રોનું જ્યારે પોતાનું મકાન હોય ત્યારે ક્યારેક રિપેરિંગની પણ જરૂર પડે એ સમયે લાઇટ પંખા રિપેરિંગ નળ બદલવા કે સ્ટોપર વગેરે કોઈ પણ ખર્ચ હોય તો વાર્ષિક રૂપિયા ત્રણ હજારની એની જોગવાઈ થયેલી હોય છે જો આંગણવાડી કેન્દ્રને પોતાનું મકાન ન હોય એવા સમયે મકાન ભાડે રાખવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તેના દર શું છે તે વિશે આપણે માહિતી મેળવીએ ગ્રામ્ય અને આદિજાતિ માટે પ્રતિ આંગણવાડી પ્રતિમાસ રૂપિયા એક હજારનું ભાડું ચૂકવી શકાય છે અર્બન એટલે કે શહેરી વિસ્તારમાં પ્રતિ આંગણવાડી પ્રતિમાસ રૂપિયા ચાર હજાર સુધીનું ભાડું ચૂકવી શકાય છે અને જે બહુ જ મોટા શહેરો હોય જેને મેટ્રોપોલિટન શહેર કહેવામાં આવે છે ત્યાં હોય તો પ્રતિ આંગણવાડી પ્રતિમાસ છ હજાર રૂપિયા સુધીનું ભાડું ચૂકવવામાં આવે છે પણ આ તમામ ભાડું ત્યારે જ ચૂકવવામાં આવે છે જ્યારે તેની અમુક નિયત થયેલી શરતો પૂર્ણ કરવામાં આવે તો એને ભાડાના દર આ પ્રમાણે મળે છે આપણે આઈસીડીએસની રૂપરેખા જોઈ જુદી જુદી યોજનાઓ વિશે આપણે અત્યાર સુધી માહિતી મેળવી આ તમામ માહિતીના આધારે હવે આશા રાખીએ છીએ કે તમને આઈસીડીએસની જુદી જુદી કામગીરી શું છે અને જુદી જુદી પ્રવૃત્તિઓ શું છે અને એમાં તમારે શું કરવાનું છે એ તમને ખ્યાલ આવી ગયો બેનો કાર્ય કર્યું છે તો સિદ્ધિઓ પણ મેળવી છે આ સિદ્ધિઓ શું શું હોઈ શકે એના વિશે પણ હું તમને થોડી માહિતી આપીશ મહિલાને બાળ વિકાસ અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘણી નોંધનીય અને સરાહનીય કામગીરી કરી છે જેમાં કેસ આપણે આગળ જોયું તેમ કેસ એટલે કે સ્માર્ટફોન દ્વારા અલગ અલગ રજીસ્ટરનો એક જ જગ્યાએથી ઉપયોગ કરી રહ્યા છીએ ટેક હોમ રેશન એટલે કે ટીએચઆર આપણે જેને ઓળખીએ છીએ તે જીઆઈપીએલ ની મદદથી બાળ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણાશક્તિની ઓનલાઈન માંગણી વિતરણ અને રિયલ ટાઈમ મોનિટરિંગ પણ આપણે કર્યું છે સાથે સાથે બાળકોને અપાતા પૂરક પોષણના ઘઉં ચોખા મીઠું અને તેલની પણ ઓનલાઈન માંગ અને પુરવઠાની આખી એક વ્યવસ્થા આપણે ગોઠવી છે સાથે સીએમ ડેશબોર્ડ ઉપર એમ્સ પોર્ટલ એટલે કે આંગણવાડી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આંગણવાડીની માહિતીનું જોડાણ આપણે પણ કર્યું છે એચઆર મોડ્યુલ્સ એટલે કે હ્યુમન રિસોર્સ મોડ્યુલ્સ પણ કાર્યકર તેડાગરથી માંડીને પ્રોગ્રામ ઓફિસરની તમામ સેવાકીય માહિતી એચઆર માં આપણે સંકલિત કરી લીધી છે એટલે કે આપની પણ જેટલી માહિતી હશે સેવાકીય માહિતી એ તમામને આપણે એચઆર મોડ્યુલ્સ અંતર્ગત સમાવેશ કર્યો છે સાથે સાથે આપ સુવિધિત છો કે આંગણવાડી કાર્યકર તેડાગરની ઓનલાઈન ઇ એચઆરએમએસ પોર્ટલ પણ ભરતી પ્રક્રિયા આપણે કરી છે એ પણ આપણી એક અગત્યની સિદ્ધિ છે સહ્યર ગોષ્ઠી આનાથી પણ તમે સુપરિચિત થશો એ છે મહિલાને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને પહેલ વિશે સમાચાર આપતું પોતાનું સામાયિક એટલે કે સહિયર ગોષ્ઠી આ માસિક મેગેઝિનના લગભગ સાહીઠ હજાર અંકો દર માસે બહેનો સુધી પહોંચે છે આપણા સુધી પણ આ પહોંચશે અને તેનો આપ ભરપૂર ઉપયોગ કરશો અને એ સિવાય આપણા લાભાર્થીઓને પણ તે વંચાવી અને વિવિધ પહેલ વિશે આપ જાણકારી આપશો સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર માન્ય શ્રીની આગેવાની હેઠળ ગુજરાતની આંગણવાડી ખાતે પૂરી પાડવામાં આવતી સેવાઓ આંગણવાડી દ્વારા કાર્યરત બાર જુદી જુદી યોજનાઓના સઘન મોનિટરિંગ માટે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે બેનો અત્યારે આપણે જોઈએ છે કે આંગણવાડી કેન્દ્ર પર કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોનાના સંક્રમણના લીધે આંગણવાડી કેન્દ્ર પર આપણે બાળકોને લાભાર્થીઓને બોલાવી શકતા નથી તે દરમિયાન બાળકોને પોતે પોતાના વિકાસમાં અવરોધરૂપ ન બને અને કોઈ વિક્ષેપ ન આવે એ હેતુથી આપણે બાળકોને ઘેર બેઠા પ્રવૃત્તિઓ કરાવીએ છીએ એટલે કે ઉમરે આંગણવાડી જેવી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ તેમાં ડિજિટલ કેલેન્ડર પણ આપણે એક બનાવેલું છે જેમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમના ઘરે મળી રહે તે હેતુથી વાલીઓના માર્ગદર્શન માટે અભ્યાસક્રમ આધારિત ડિજિટલ કેલેન્ડર તૈયાર કરવામાં આવેલું છે જેમાં બાળકોને લગતી વિવિધ પ્રવૃત્તિઓના વિડીયો ઓડિયો અને ફોટોગ્રાફ પણ દર્શાવવામાં આવે છે જેથી બાળક પોતાના ઘરે રહીને આ વિવિધ પ્રવૃત્તિઓ જોઈ શકે અને તે મુજબ પોતે પ્રવૃત્તિ કરી શકે આ સાથે છે સગર્ભા અને ધાત્રી માતાઓ સકારાત્મક સર્જનાત્મક અને સાથોસાથ મનોરંજક પ્રવૃત્તિમાં પરોવાયેલા રહે અને શીખતા રહે તે હેતુથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે જેને ખૂબ લોકો નિહાળી રહ્યા છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે તો આ આપણે જોઈ આઈસીડીએસની સમગ્ર રૂપરેખા અને તેની સિદ્ધિઓ અમે અપેક્ષા રાખીએ છીએ કે આ તમામ જાણકારીઓ મેળવીને આપ બહુ સારું કામગીરી કરશો અને ભવિષ્યમાં આપ પણ યશોદા એવોર્ડને પાત્રતા ધરાવો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ બહેનો સમગ્ર તાલીમ કાર્યક્રમ દરમિયાન તમને જુદા જુદા ટૂંકાક્ષરો જાણવા મળશે તમને સ્ક્રીન ઉપર જોવા મળશે જે આપ નોંધી લેશો અને જ્યારે પણ તમે જુદા જુદા સેશન જોશો એ દરમિયાન તેની માહિતી આપને મળી જ રહેશે આપણે જોયું આઈસીડીએસ કાર્યક્રમની રૂપરેખા અને તેની વિવિધ યોજનાઓની માહિતી હવે પછીના સેશનમાં તમે માહિતી મેળવશો આંગણવાડીની દૈનિક ચર્યા નમસ્કાર અગાઉના સેશનમાં આપણે આઈસીડીએસની રૂપરેખા વિશે જાણકારી મેળવી એની વિસ્તૃત જાણકારી તમે મેળવી કે આઈસીડીએસ યોજના એ કંઈ નાની યોજના નથી એ ખૂબ જ વિશાળ યોજના છે અને એ જે તમે જોયું તમારા એરિયામાં તમે જે સર્વે કરશો એ સર્વેમાં તમારે એ બધું અમલીકરણ કરવાનું છે હવે તમારે બીજું એક કામ છે કે આંગણવાડી કેન્દ્ર ચલાવવાનું છે તો એમાં પણ તમે અગાઉ જોયું કે આંગણવાડી કેન્દ્ર તમારે છ કલાક કેન્દ્ર પર રહી અને ફરજ નિભાવવાની છે એની આપણે માહિતી આ સેશનમાં મેળવીએ તો હવે જોઈએ આપણે કે આંગણવાડી કેન્દ્ર છ કલાક તમારે ચલાવવાનું છે એમાં શું શું પ્રવૃત્તિઓ કરવાની છે આપણે આંગણવાડી કેન્દ્રની દિનચર્યા વિશે ચર્ચા કરીએ તો એમાં આંગણવાડી કેન્દ્ર છ કલાક ચલાવવાનું હોય છે એમાં સૌપ્રથમ તો જોઈએ કે સવારે તમારે નિશ્ચિત સમય પર આંગણવાડી પર આવવાનું છે અને નિશ્ચિત સમય સુધી આંગણવાડી કેન્દ્ર પર રહેવાનું છે એટલે એમાં આંગણવાડી તમારે સવારમાં સાડા નવ વાગ્યા થી સાડા ત્રણ વાગ્યા સુધી તમારે ત્યાં રહેવાનું છે અને એક ફરજ બજાવવાની છે અને ઉનાળાના સમયમાં આંગણવાડી કેન્દ્રનો સમય સવારના સાડા થી દોઢ વાગ્યા સુધીનો રહેશે તે દરમિયાન તમારે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે પહેલો અડધો કલાક છે ત્રીસ મિનિટ એ તમારે પૂર્વ તૈયારીઓમાં કરવાનો છે એટલે એ સાડા નવ વાગ્યા થી દસ વાગ્યા સુધીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બંને કેન્દ્ર પર આવી જશે અને આંગણવાડીની સાફ સફાઈ કરશે આંગણવાડીની બહારની સાફ સફાઈ કરશે એમાં તમારે બાળકો માટે સ્વચ્છ પીવાનું પાણી ભરી લેવાનું છે રાંધવાનું છે તમારે આંગણવાડી કેન્દ્ર પર બાળકો માટે જે નાસ્તો બનાવવાનો છે એના માટે સ્વચ્છ પાણી ભરી લેવાનું છે એ વ્યવસ્થા કરી દેવાની છે બાળકોને આંગણવાડી કેન્દ્ર પર આસન પટ્ટા પર બેસાડવાના છે તો એ પણ તમારે ત્યાંનું વ્યવસ્થા કરી લેવાની છે તમારે જે નાસ્તો બનાવવાનો છે બાળકો માટે એ કયો નાસ્તો મેનુ પ્રમાણે તમારે નાસ્તો બનાવવાનો હોય જે પૂર્વ તૈયારી નાસ્તાનું જે અગાઉનું જે તમારે કરવાનું હોય જે અંદર ઉમેરવાનું છે એ બધું તમારે એકત્રિત કરી લેવાનું છે અને આ છ કલાક દરમિયાન તમારે જે પ્રવૃત્તિ કરાવવાની છે પૂર્વ પ્રાથમિક શિક્ષણની એમાં શું શું વસ્તુની જરૂર પડશે એની પણ તમારે તૈયારી આ અડધા કલાકમાં તમારે કરી લેવાની છે પછી શું કરવાનું છે કે બાળકોને કેન્દ્ર પર આંગણવાડી કાર્યકર કેન્દ્ર પર રહેશે અને બાળકો હેલ્પર દ્વારા પૂર્વ તૈયારી થઈ જાય પછી દસ વાગ્યાથી સાડા વાગ્યા સુધીમાં બાળકો આવી જાય એટલે બાળકોને આવકાર આપવાનો છે તેડા ઘર બાળકો બોલાઈ લાવે એટલે આંગણવાડી કાર્યકરે બાળકોને હસતા મોડે આવકાર આપવાનો છે બાળકોને ગોળમાં બેસાડી અને પછી પ્રાર્થના કરાવવાની છે મૌન પ્રાર્થ આંગણવાડી કાર્યકરે આંખો બંધ કરી અને બેસવાનું છે એનું અનુકરણ બાળકો કરશે અને એ રીતે બાળકો પ્રાર્થના કરશે પછી તમારે જે તેડાગર બહેન હશે એણે નાસ્તો બનાવી દીધો હશે સવારનો ગરમ નાસ્તો એ તમારે બાળકોને આપવાનો રહેશે એટલે તે દરમિયાન તમારે બાળકોને સૌપ્રથમ હાથ દોવડાવવાના છે એટલે સારી ટેવ પડે બાળકોને હાથ દોડાઈ અને પછી ગોળમાં બેસાડી અને વ્યવસ્થિત નાસ્તો આપી દેવાનો અને બાળકો સાથે બેસી ધ્યાન રાખીને નાસ્તો ખવડાવી દેવાનો બાળકો નાસ્તો કરી લે પછી તમારે બાળકોને ફરી હાથ દોડાઈ દેવાના અને ત્યારબાદ સાડા દસથી અગિયાર કલાક એટલે જે ત્રીસ મિનિટ છે તેમજ તમારે બાળકો સાથે થીમ વાઇઝ બાળકોને જ્ઞાન આપવાનું છે તમારી થીમ નક્કી જ કરવાની સત્તર થીમ છે આખા વર્ષ દરમિયાન એ સત્તર થીમ પ્રમાણે તમારે કામ કરવાનું છે એટલે એ સત્તર થીમ મુજબ તમને પૂર્વ પ્રાથમિક શિક્ષણની ચોપડી આપવામાં આવશે એમાંથી તમને થીમ નક્કી કરી દેવામાં કે ધારો ઓગસ્ટ મહિનો હોય તો ખોરાક વિશે તમારે શિક્ષણ આપવાનું હોય તો એ આ દરમિયાન તમારે એ વિષય જ બધું તમારે ચર્ચા કરવાની છે અત્યારે સવારમાં આવતા પહેલા તમે શું ખાઈને આવ્યા છો અને થોડી સ્વચ્છતાની વાતો કરવી છે કોણ સવાર વહેલું ઉઠ્યું હતું ઉઠીને તમે શું કર્યું એવી થોડી ચર્ચા તમારા બાળકો સાથે એ ત્રીસ મિનિટ સુધી કરવાની છે ત્યારબાદ અગિયાર વાગ્યાથી અગિયાર પંદર એટલે જે પંદર મિનિટનો સમય છે એ દરમિયાન તમારે બાળકોને ટોયલેટ ટ્રેનિંગ પણ આપવાની છે એટલે એ દરમિયાન શું કરવાનું કે બાળકોને શૌચાલયનો ઉપયોગ કરવાની પાડવાની છે અને એ દરમિયાન બાળક છોકરીઓને અલગ લઈ જવાની છે છોકરાઓને પછી લઈ જવાના છે એ રીતે એ લોકોને સારી ટેવ પણ પડે અને શૌચાલયનો ઉપયોગ કરતાં બી શીખે શાળામાં જશે ત્યારે પણ એ લોકોને ઉપયોગ થશે અને એ સારી ટેવ અત્યારે નાનપણમાં પડશે કોને ઉપયોગી થશે અઠવાડિયામાં બે વાર ફળ વિતરણ કરવાનું હોય છે સોમવાર અને ગુરુવાર આંગણવાડી કેન્દ્ર પર ફળનું વિતરણ કરવાનું હોય છે સિઝન પ્રમાણે બાળકોને ફળ આપવાના રહેશે ત્યારબાદ પિસ્તાલીસ મિનિટમાં તમને થીમ મુજબ ગીત સંગીત અને વાર્તા કહેવાની છે અને તેમાં તમારે થીમ મુજબ જ તમને પૂર્વ પ્રાથમિક શિક્ષણની ચોપડીમાં જે પ્રમાણે તમને જણાવવામાં આવે એ પ્રમાણે તમારે એમાંથી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવાની છે ત્યારબાદ બાર વાગ્યાથી બાર ને ત્રીસ મિનિટ સુધી જે ત્રીસ મિનિટ છે તેમાં બાળકોને અંદરની મુક્ત રમત રમાડવાની છે વિવિધ રમકડા દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં પૂરું પાડવાનું છે એમાં શું કરવાનું છે કે બાળકોના નાના નાના ચાર જૂથ બનાવી દેવાના અને આને ચાર ખૂણાની રમત તરીકે પણ આ ઓળખાય છે અને તેમાં તમારે ચાર બોક્સ બનાવી દેવાના હોય છે અને એ ચારેય બોક્સની અંદર થોડા થોડા રમકડા અને થોડી થોડી વસ્તુઓ મૂકી દેવાની હોય છે રમત રમાડવા માટે માર્ગદર્શન આપવાનું છે અને આ બીજા ગ્રુપમાં વાર્તાની ચોપડીઓ મૂકવાની છે ત્રીજા ગ્રુપમાં ઢીંગલી છે ઓઢણી છે જૂના પર્સ છે એ વગેરે તમારે મૂકી રસોડાના વાસણ છે ડોક્ટર સેટ છે એ મૂકવાનું છે એવી રીતે ચાર જૂથ બનાવી દેવાના અને ચાર બોક્સ બનાવી અને તમારે એમાં સામગ્રી રાખી એનો ઉપયોગ બાળકોને રમતમાં કરવા આપવાનો છે એ ત્રીસ મિનિટ એ રમત રમાડવાની છે અને એમાં તમારે બાળકને જૂથને બાળકો સાથે ફેરવવાના છે જેથી કરીને બધું એ લોકો રમી શકે અને આ ત્રીસ મિનિટ બાદ તમારે છેલ્લે થોડોક સમય વધે એટલે એ લોકોને કહેવાનું છે કે હવે ચલો બધા પોતપોતાની બધી વસ્તુ પોતપોતાના બોક્સમાં મૂકી દો અને પછી એ આપણે આંગણવાડી પર સાઈડમાં આપણે જે કબાટમાં કે જે જગ્યાએ મૂકતા હોય એ પ્રમાણે મૂકી દેવાનું છે ત્યારબાદ સાડા બારથી થી એક વાગ્યાની જે ત્રીસ મિનિટ છે તે દરમિયાન તમારી સર્જનાત્મક પ્રવૃત્તિ અને શાળા તત્પરતા વિશે તમારે બાળકોને સમજ આપવાની છે બાળકને શાળા પૂર્વ ઘડી કેન્દ્ર પર કરાવશો તે ત્યાં એને કામ આવશે એટલે બાળકને પણ એવું થશે કે હા આ કંઈક જુદું મને જાણવા મળ્યું અને આવું પણ હોઈ શકે છે એની સર્જનાત્મક શક્તિ પણ વધશે શાળા તત્પરતા માટે એને તૈયાર કરવાનો છે એટલે તમને જે ચોપડી રમતગમત ભાગ એક અને બે આપે છે એ જૂથ પ્રમાણે તમારે એને બાળકને આપી કાર્યકરે એને છે ને એમની દેખરેખમાં એ ચોપડીમાં કયું પાનું કરાવવું છે થીમ મુજબ એને પ્રવૃત્તિ એને દેખરેખ હેઠળ એને કરાવવાની રહેશે ત્યારબાદ એક વાગ્યાથી દોઢ વાગ્યાનો સમય ત્રીસ મિનિટનો જે સમય છે તે દરમિયાન તેડાગરબહેને જે નાસ્તો બનાવી રાખ્યો હોય તે બાળકોને બપોરનો ગરમ પૂરક આહાર આપવાનો રહેશે એ દરમિયાન બાળકોને પહેલાં હાથ ધોડાવવાના જેથી કરીને એ લોકોને સારી ટેવ પડે અને ત્યારબાદ એ લોકોને ગોળમાં કે લાઇનમાં બેસાડી અને ડીશ છે ચમચી છે વાડકી એ જે પ્રમાણે નાસ્તો હોય એ પ્રમાણે આપી અને બાળકોને બેસાડી અને બપોરનો પૂરક આહાર આપવાનો અને બાળકો નાસ્તો જમી બાળકો નાસ્તો ખાઈ લે ત્યારબાદ ફરી પાછા બાળકોને હાથ ધોવડાવી દેવાના અને ત્યારબાદનો સમય છે તે દોઢ વાગ્યાથી બે વાગ્યા સુધીની ત્રીસ મિનિટ છે તે દરમિયાન બાળકોની બહારની રમત રમાડવાની છે એટલે બહારની રમતમાં તમારે બેટ અને બોલ રમાડો કાં તો પછી સંગીત ખુરશી રમાડો એવી જુદી જુદી રમતો છે એ તમારે થીમ મુજબ જે ચોપડીમાં તમને દર્શાવી હોય એ પ્રમાણે તમે એને વિવિધ રમતો રમાડો જેથી કરીને બાળકો એકબીજા સાથે રમે અને આંગણવાડી કેન્દ્રની બહાર જે કંઈ જગ્યા હોય તે જગ્યામાં બાળકોને રમત રમાડવાની છે અને ત્યારબાદ બાળકના વાલી આવે તો બાળકને વાલી સાથે ઘરે મોકલી દેવાના અને જેને દૂર ઘર હોય અને તેડાગર એને ઘરે મૂકવા જવાનું હોય તેડાગર બેને બાળકને આ પતિ જાય બે વાગે ઘરે મૂકવા જઈ શકે છે ત્યારબાદ બેન પાછા આવે અને એને જે કંઈ કામ બાકી હોય વાસણ ઘસવાનું છે સફાઈ કામ છે એ બધું એને તેડાગર બહેને કરવાનું છે અને આંગણવાડી કાર્યકર બહેને બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી આંગણવાડી કાર્યકરે પત્રકો બનાવવાના છે એને જે રોજિંદા પત્રકો નિભાવવાના હોય છે રજીસ્ટર નિભાવવાનું હોય છે એ નિભાવવાના અને જે કંઈ આજે સ્ટોક પત્રક ચાર હોય છે એ એણે દરેક દૈનિક એણે જે નાસ્તો બનાવ્યો છે એને ઉધારવાનો છે અને એને સ્ટોક રજિસ્ટરની નોંધેણે રજિસ્ટરમાં કરવાની રહેશે એ રજિસ્ટરનું કામ એણે બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી કરવાનું રહેશે કેશ મોબાઈલ આંગણવાડી કાર્યકર બહેનોને આપવામાં આવે છે તેમાં પણ તમારે જે વિવિધ એન્ટ્રીઓ કરવાની હોય છે અને સ્ટોક અત્રક પણ નિભાવવાનું છે પછીનો જે સમય છે ત્રણ વાગ્યાથી સાડા ત્રણ કલાકનો તો ત્રીસ મિનિટ દરમિયાન તમારે આંગણવાડી કાર્યકરે ગૃહ મુલાકાત લેવાની છે એટલે એ ગૃહ મુલાકાત પણ તમારે કેશ મોબાઈલ જે તમને આપવામાં આવ્યો છે એ કેશમાં તમારે એની એન્ટ્રી કરવાની હોય છે અને કેશમાં તમને અગાઉથી જાણ પણ કરવામાં આવે છે ઘંટડી પણ વાગે છે આ સગર્ભાબેનની મુલાકાત લેવાની છે એ મોબાઈલમાંથી તમને વિડીયો પણ બતાવવાના છે અને આ તમે જોયું કે આંગણવાડી કેન્દ્ર તમે તમે પોતે સાડા નવથી થી આવી ગયા અને સાડા ત્રણ સુધી તમે આ બધી પ્રવૃત્તિઓ તમારે આંગણવાડી કેન્દ્ર પર કરાવી એ સમય ક્યાં વીતી ગયો તમને ખબર બી નહીં પડે ત્યારે આ સેશનમાં આપણે આંગણવાડીની દિનચર્યા વિશે જે જાણકારી મેળવી હવે આંગણવાડી કાર્યકરની શું ભૂમિકા છે એની શું ફરજો છે એ વિશે આવતા સેશનમાં આપણને માહિતી આપણે મેળવીશું તો બહેનો આપણે અગાઉના સેશનમાં આંગણવાડીની દિનચર્યા વિશે જાણકારી મેળવી હવે આંગણવાડી કાર્યકરની ફરજો અને ભૂમિકા વિશે માહિતી મેળવશું એ પહેલાં મારે એક વાત કહેવી છે તમને એક આંગણવાડી કાર્યકર બહેને મને એક સુંદર મજાની વાત કહેલી એ વાત મને આજે તમારી સાથે શેર કરવાનું મન થાય છે એ આંગણવાડી કાર્યકર બેન આંગણવાડીમાં બહુ વર્ષથી ફરજ નિભાવતી હતી અને પણ કોઈ કારણોસર એ થોડા થાકી કંટાળી ઘરની જવાબદારી જવાબદારી વિચારીને એમણે એવું વિચાર્યું કે મારે હવે રાજીનામું મૂકી દેવું છે અને આ રાજીનામું મૂકવું છે તેની જાણ એમણે મૌખિક રીતે તેમના ખેસરિકાબેન ને અને બાળ વિકાસ યોજના અધિકારીશ્રીને પણ કરી એ સમય હતો જ્યારે જૂન માસ હતો આંગણવાડીમાં શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી એટલા માટે સુપરવાઇઝર બહેને અને શ્રીએ પણ તેમને પહેલાં ઘણું સમજાવવાની ટ્રાય કરેલી પણ તેઓ માન્યા નહીં આથી એમને એવું કહ્યું કે તમે એક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ થાય પછી આપણે વિચારશું તમે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સારી રીતે પૂર્ણ કરી શકો અને એવી અમારી અપેક્ષા છે તો આપ એ પછી રાજીનામું આપો બહેન માની ગયા કારણ કે બહુ વર્ષોથી એમણે સર્વિસ કરેલી હતી એમણે બહુ વર્ષોથી એમણે માનદ સેવા પૂરી પાડેલ હતી એટલા માટે તેઓ શાળા પ્રવેશોત્સવ સુધી રોકાઈ ગયા શાળા પ્રવેશોત્સવનો એ દિવસ આવી ગયો એ દિવસે બેન પોતે આંગણવાડીના બાળકોને શાળાના પ્રવેશ માટે પોતે પૂરી તૈયારીઓ કરી અને તેના માટે શાળા પ્રવેશોત્સવના દિવસે દોડાદોડી પણ કરી રહ્યા હતા એ દોડાદોડી દરમિયાન મુખ્ય મહેમાન તરીકે જે પણ અધિકારી આવ્યા તે ડેપ્યુટી કલેક્ટર હતા અને તેઓ આવી ચૂક્યા એ દરમિયાન પોતે મંચ ઉપર બેઠા મંચ પર બેઠા પછી થોડી વાર થઈ એટલે આ દોડા દોડી જે બહેન કરી રહ્યા આપણા આંગણવાડી કાર્યકર બહેન એમને મુખ્ય આચાર્યને બોલાવીને એમને પાસે બોલાવ્યા અને આચાર્યને કહ્યું કે બેનને મંચ ઉપર સ્થાન આપો મંચ ઉપર એમને ખુરશી આપો ને એમને ત્યાં બેસાડો બેન તો ગભરાઈ ગયા એને એવું થયું કે એવું તો શું થયું કે સાહેબ આવું કહે રહ્યા છે પણ સાહેબ હતા કશું બોલાય નહીં એટલે થોડા સંકોચાતા પોતે મંચમાં ખુરશીમાં છેલ્લે બેઠા ત્યારબાદ કાર્યક્રમ ચાલ્યો બેન ઘણા મૂંઝવણ અનુભવે કે મને આમ શા માટે બેસાડી હશે અને મારી કઈ ભૂલ થઈ હશે એટલે મને પછી ઠપકો આપવાના છે કે કોઈ બીજી વાત છે હું સમજી શકતી નથી પણ પોતે શાંત બેઠા જ્યારે થયું અને એનું કાર્યક્રમ આગળ વધ્યું માન્ય મુખ્ય મહેમાનના હસ્તે જ્યારે એમને બધાને કીટ વિતરણ કરવાની હતી માન્ય ડેપ્યુટી કલેક્ટર શ્રીએ તે બેનને આગળ ધરી અને એવું કહ્યું કે આ બેનના હસ્તે આ કીટ અપાવડાવું તો એ જે કીટ આપવાની હતી રમકડાની એ બહેનના હસ્તે અપાવડાવી બેનને થોડું સારું તો લાગ્યું એને એવું થયું કે આજ સુધી તો આવું થયું નથી મને અત્યારે કેમ આવું થઈ રહ્યું છે પણ પછી એ બેન ફરી પાછું પોતાની ખુરશી પર બેસી ગયા હવે સમય આવ્યો માન્ય મુખ્ય મહેમાનના વક્તવ્યનો ત્યારે સૌપ્રથમ તેમણે શાળાના આચાર્યને અને ત્યારબાદ તેમણે તે બહેનને બંનેને વંદન કર્યું અને એમણે જે રહસ્યનું ઉદ્ઘાટન કર્યું એ એવું હતું કે આ શાળામાં હું ધોરણ બે સુધી ભણ્યો છું અને આ ગામની આંગણવાડીમાં હું ત્રણ વર્ષ ભણ્યો છું મારું જ્યારે જીવનનું શરૂઆત હતી મારે જ્યારે શિક્ષણનો એક પાયો નાખવાનો હતો ત્યારે આ જે આંગણવાડી કાર્યકર બહેન છે તેમણે એ પાયો નાખ્યો છે હું શરૂઆતમાં રોતો મને ગમતું નહીં ઘર છોડવું ન ગમતું ત્યારે એમણે મને એક બીજી માની જેમ મને સાચવ્યો અને એ જ આ જગ્યાએથી મારો જીવનનો પાયો નખાયો છે અને આજે હું ડેપ્યુટી કલેક્ટર બન્યો છું હું આના માટે ખૂબ ખૂબ આભારી છું મારા શાળાના આચાર્ય અને આ આંગણવાડી કાર્યકર બહેનના એમણે બહુ સુંદર મજાની વાત કરી અને ત્યારે એ બહેનને બહુ ગર્વ થયો કે મારા કામની આવી નોંધ લેવાઈ અને ખરેખર આવા તો કેટલાય અધિકારીઓ આવા તો કેટલાય સફળ વ્યક્તિઓ અને એવા કેટલાય સફળ વ્યવસાયકારો હશે મારી આંગણવાડીમાં ભણી અને આગળ વધ્યા હશે એ નામી હોઈ શકે અનામી હોઈ શકે આજે એક ઉદાહરણ મને જોવા મળ્યું છે બની શકે આવા કેટલાય ઉદાહરણો હશે શું થયું ખબર છે બેનો કે તેમણે રાજીનામું આપવાનો વિચાર માંડી વાળ્યો ફરી પાછું નવું ઉત્સાહ જાગ્યો અને ફરી પાછી એમને પ્રેરણા મળી અને આજે એ બેન પોતે પણ બીજાને પ્રેરણા આપી રહ્યા છે એટલે મારે આજે આ તકે એ જ કહેવાનું છે કે તમારું કામ તમારી ભૂમિકા તમારી ફરજો બહુ વિશાળ છે નહીં માત્ર બાળકોને આંગણવાડી કેન્દ્ર પર ભણાવવાનું નહીં માત્ર એને કેળવણી આપવાનું એ સિવાય પણ ઘણો સૂક્ષ્મ અર્થ છે તમારી ફરજોનો તમારી જવાબદારીઓનો મહિલાને બાળ વિકાસ આઈસીડીએસ તમારી પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખે છે અલબત્ત આ સમાજ તમારી પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખે છે તો હવે આપણે આપણી કઈ કઈ ફરજો છે એ વિશે વધારે વિસ્તૃત માહિતી મેળવીએ મારે તમને પહેલા પ્રશ્ન પૂછવો છે તમે વિચાર કરો તમારી ભૂમિકા શું છે શું વિચારો છો તમે કે તમે શું છો એક શિક્ષક ટીચર જેને બાળકો ટીચર ટીચર કહે છે કે પછી આંગણવાડીમાં આવતા બાળકોને વ્યવસ્થિત બેસાડવું અને એને ગીતો ગવડાવવા અને એને પૂરક પોષણ આપવું શું વિચાર્યું તમે અચ્છા ચલો આપણે એના વિશે વધારે સમજીએ તમે જુઓ કે તમે શું છો તમે આંગણવાડી કેન્દ્ર પર તમારી ભૂમિકાઓ શું શું છે આ આપ છો સૌ પ્લે તો સૌ પ્રથમ તો આપ કેળવણીકાર છો કેળવણીકાર એ કે જે જીવનનો પાયો નાખે છે તમે આ બાળકને સમજાવો છો એને શીખવાડો છો એને લક્ષી શિક્ષણ આપો છો આપણું કાર્ય લખતા વાંચતા શીખવાડવાનું નથી આપણે બાળકને કેળવવાનું છે એટલે એક અર્થમાં આપણે કેળવણીકાર છીએ બીજી આપણી ભૂમિકા છે પ્રબંધકની એટલે કે ઘણું બધું આપણે મેનેજ કર્યા છે આપણે જોયું છે કે આપણે ઘણું બધું સંકલન કરીએ છીએ એટલા માટે ઘણી બધી વ્યવસ્થાઓ અને પ્રબંધનની કામગીરી આપણે કરવાની છે એ સાથે સાથે આપણે છીએ સંચાલક કારણ કે સંચાલનની મહત્ત્વની ભૂમિકા આપણે ભજવીએ છીએ ત્યારબાદ જોઈએ આપણે સંદેશાવાહક સંદેશો સમાજના અગત્યના સંદેશાવાહક તરીકે આપણી ચાવીરૂપ ભૂમિકા છે કારણ કે ઘણી બધી જાગૃતિની વાતો ઘણી બધી એવી વસ્તુઓ કે જેનાથી આપણો સમાજ હજી અવગત નથી એ સંદેશાઓ આપણે એમના સુધી પહોંચાડવાના છે એટલે સંદેશાવાહકની પણ આપણી એક અગત્યની ભૂમિકા છે એમનું કાઉન્સેલિંગ કરવાનું છે તેમની સમસ્યાઓને સમજવાની છે અને તેઓને સાચામાં સાચું માર્ગદર્શન બતાડવાનું છે એટલે આપણે એક પરામર્શક તરીકેની પણ આપણી ભૂમિકા છે આપણ એક અગતેની ભૂમિકા છે માર્ગદર્શક તરીકેની ઘણી બધી માર્ગદર્શન ઘણી બધી પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપણે આંગણવાડી કેન્દ્ર પર તેઓને અવારનવાર આપતું રહેવાનું છે આ માર્ગદર્શન એ એ લોકોના જીવનના બદલાવ માટે એક મહત્વનું પરિબળ છે તો આપણે માર્ગદર્શક તરીકેની પણ ભૂમિકાઓ ભજવીએ છીએ ત્યારબાદ છે અમલીકરણ કરનાર એટલે કે અમલકર્તા કરતા સરકારની પણ જે નીતિઓ છે જે પોલિસી છે એને આપણે અમલીકરણ કરીએ છીએ આપણે ગામના છેવાડાના લાભાર્થી સુધી આપણે આ પહોંચાડીએ છીએ એટલે કે આપણે યોજનાના અમલીકરણ કરનાર પણ છીએ ત્યારબાદ આપણી ભૂમિકા છે વ્યવસ્થાપકની બહુ બધી જુદી જુદી વ્યવસ્થા કરી રહ્યા છે જુદું જુદું સંકલન કરી રહ્યા છે એટલે આપણી એક અગત્યની ભૂમિકા છે વ્યવસ્થાપક તરીકેની અને ત્યારબાદ છે નેતા અને આગેવાનની આ નેતા ને આગેવાન એ ઘણો વિશાળ અર્થમાં લઈએ આપણે તો આપ એ લોકોના નેતાને આગેવાન છો કે જેઓ તમારા સુધી કોઈ વાત પહોંચાડે છે જેઓ કોઈ સમસ્યાઓમાં તમારું સમાધાન ઈચ્છે છે યા તો પછી કોઈ સારી વસ્તુઓમાં તમારો સાથ ઈચ્છે છે તો આપ એ રીતે નેતા અને આગેવાનની ભૂમિકા પણ ભજવો છો એટલે આપણે જોયું બેનો કે આંગણવાડી કાર્યકરની ભૂમિકા ન માત્ર એક બે અર્થ પૂરતી સીમિત છે પણ તેઓ બહુ વિશાળ અર્થમાં ઘણી બધી ભૂમિકાઓ એક સાથે ભજવે છે અને આ ભૂમિકાઓ આપણે આપણા આ નંદઘર આપણા આંગણવાડી કેન્દ્રો પર આ સુંદર મજાની આંગણવાડીઓ આપ જોઈ રહ્યા છો એ આંગણવાડીઓને નંદઘરને ખરા અર્થમાં આપણે ચરિતાર્થ કરવાનું છે આપણી ફરજો દ્વારા હવે આપણે એને જુદી જુદી અર્થમાં જોઈએ તો સૌ પ્રથમ છે કે આંગણવાડી કેન્દ્ર નિર્ધારિત સમય મુજબ કાર્યરત રાખો આપણે આગના સેશનમાં જોયું છે કે આપણો સમય શું છે તો નિયત સમયે આપણે સવારના ખોલી નાખું આંગણવાડી કેન્દ્ર એ બહુ અગત્યની વાત છે ત્યારબાદ પોતાના જે પણ એરિયા છે પોતાનો જેટલો એરિયા છે જે એમને ફાળવવામાં આવે છે એટલાનો તેમણે સંપૂર્ણ સર્વે કરવાનો છે અને તે બાબતને તેમની પોતાના જે પણ રેકોર્ડ્સ હોય અને પોતાનો કેશ મોબાઈલ છે એમાં તમામમાં તેમણે અદ્યતન આ વિગતોનું એન્ટ્રી કરવાની છે એટલા માટે તો કહેવાય છે કે આપ ગામમાં એક ચાવીરૂપ વ્યક્તિ છો શા માટે કારણ કે તમે ગામમાં સર્વે કરો છો સર્વે કરીને ગામની એકો એક વ્યક્તિને આપ ઓળખો છો એ રીતે તમે કેટલા મહત્વના છો તો આ બધું જ જે તમારું સર્વે છે એ તમારે રેકોર્ડમાં અદ્યતન કરવાનું છે ઉપરાંત બાળકોને આરોગ્ય અને પોષણની સેવાઓ પૂરી પાડવાની છે જેમ આપણે અગાઉ પણ જોયું જુદી જુદી યોજનાઓમાં પણ જોયું કે આરોગ્ય અને પોષણની સેવાઓ અને એનું શિક્ષણ એ આપણું એક મહત્વનું કામ છે એ આપણે બજાવવાનું છે સાથે સાથે બાળકોના વૃદ્ધિ વિકાસની દેખરેખ રાખવી આપે પણ આંગણવાડી કેન્દ્ર પર જોયું હશે કે ત્યાં એક કોમ્યુનિટી ગ્રોથ ચાર્ટ હોય છે તો નિયમિત સ્વરૂપે બાળકોના વજન કરવાના છે એ વજન કરીને એ ગ્રોથ ચાર્ટમાં ભરવાના છે તેઓનું પોષણ સ્તર સમજવાનું છે અને પોષણ સ્તરનું એનું દેખરેખ રાખવાની છે તો આ પણ એક આપણું અગત્યનું કાર્ય છે એ ઉપરાંત કુપોષિત બાળકો જો દેખાય આપણને એમાંથી કે જે લોકોને રેફરલ સર્વિસની જરૂર છે એટલે કે તબીબી સેવાની વધારે સારવારની જરૂર છે તો એ લોકોને ત્યાં રિફર કરવા જોઈએ અને તેઓને પૂરક પોષણ અને અન્ય સેવાઓનો લાભ નિયમિત રૂપે મળે તે પણ આપણે જોવાનું છે ન બાળકને માત્ર ખાલી પૂરક પોષણ આપવાનું છે તેનું ફોલો પણ આપણે જ લેવાનું છે એટલે આ બાળકોની અગત્યની કામગીરી પણ આપણે કરવાની છે વૃદ્ધિ દેખરેખ આ કરવાનું છે આપણે કે ઝીરોથી ત્રણ વર્ષ આ બાળકોને દર માસે વજન કરવાનું છે કુપોષિત બાળકની એમાંથી ઓળખ કરવાની છે એવી જ રીતે આપણે છ વર્ષ સુધીના તમામ બાળકોનું દર માસે વજન કરવાનું છે અને તેમાંથી જો તેનું પોષણ સ્તર નીચે દર્શાયા તો તરત જ એ બાળકની ઓળખ કરી અને એનો એ પ્રમાણે સેવાઓ પૂરી પાડવાની છે અને સગરબધાત્રી માતાઓ માટે જે આપણે મમતા કાર્ડ છે બાળકના જન્મ પછી મમતા કાર્ડમાં પણ જે રસીઓ અપાવવાની છે અને એની જે નોંધ કરાવવાની છે તે પણ યોગ્ય રીતે થાય છે કે નહીં આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને આપણે એના વૃદ્ધિ આલેખ જોવાનો છે અને એમાં એનું અપડેટશન કરવાનું છે વળી પાછું આપણે જોઈએ કે ઓછું વજન જે બાળકો ધરાવે છે તેની વિશેષ સાર સંભાળની જરૂર હોય છે એટલે કે આવા જે બાળકો છે કે જેને માત્ર પૂરક પોષણ આપ્યા રાખવાથી તેના પોષણ સ્તરમાં સુધારો નથી થતો અને કોઈ કોઈ બાળકો એવા પણ હોય કે જેને શારીરિક કોઈ તકલીફ હોય એટલે કે મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતા હોય એવા બાળકોને સીએમટીસી અને એનઆરસી ખાતે રિફર કરવાના હોય છે એટલે કે તાલુકા કક્ષાએ એક સેન્ટર હોય છે અને જિલ્લા કક્ષાએ પણ એક સેન્ટર હોય છે તો એમાં એ બાળકોને આપણે સંદર્ભ સેવા તરીકે તેમને ત્યાં રિફર કરવાના રહે છે આ બાળકોને આપણે રિફર કર્યા પછી એને જ્યારે ત્યાંથી રજા આપે ત્યારે તેનું ફોલોઅપ લેવાનું છે તેની મુલાકાત લેવાની છે એ મુલાકાત શા માટે લઈએ બહેનો એ મુલાકાત એટલા માટે લઈએ કે જે બાળક કુપોષિત હતું અને જેના પોષણ સ્તરમાં થોડો સુધારો આવ્યો છે એ બાળક ફરી પાછું કુપોષિત ન બને એના માટે આપણી ફોલોઅપ લેવી બહુ જ જરૂરી છે અને આ એક બહુ અગત્યની વાત છે આ બાબતે આપણે સંવેદનશીલ રહીને આપણું કામગીરી ચોક્કસપણે બજાવવાની છે વળી પાછો એ બાળક જ્યારે આંગણવાડી કેન્દ્ર પર નિયમિત આવતું થાય ત્યારે તે પૂરક પોષણ યોગ્ય રીતે લે છે કે નહીં તે આપણે સુનિશ્ચિત કરવાનું છે આરોગ્ય વિભાગની સહાય એટલે કે એ એનએમ અને આશાની સહાયથી આપણે રસીકરણ યોગ્ય રીતે લાભાર્થીઓમાં થાય છે કે નહીં તે આપણે જોવાનું છે ધાત્રી બહેનોની અને સગર્ભા બહેનોની બધી આરોગ્ય તપાસ યોગ્ય રીતે થાય છે કે નહીં તેઓને પૂરક સૂક્ષ્મ પોષક તત્વો પૂરે માત્રામાં મળે છે કે નહીં એ ઉપરાંત કૃમિનાશક દવાઓ સંદર્ભ સેવાઓ આરોગ્ય અને પોષણની સ્વચ્છતા વિષય જેટલી પણ આપણી સેવાઓ છે તે તે લોકો સુધી પહોંચે છે કે નહીં અને જો પહોંચે છે તો એ યોગ્ય રીતે તેનો ઉપયોગ કરે છે કે નહીં તે આપણે જોવાનો છે આપણે અગાઉ પણ જોયું ને કે આપણે પરામર્શક તરીકેની ભૂમિકા છે સાથે સાથે માર્ગદર્શકની પણ ભૂમિકાઓ છે એટલે જો કોઈ બાળક રસીકરણથી વિમુખ રહી જાય છે કે કોઈ પ્રસુતા નોંધણીથી વિમુખ રહી જાય છે એવા સમયે એ લોકો એવું ન રહે એનું આપણી પૂરી જવાબદારી આપણી ઉપર રહેલી છે ગ્રામ સંજીવની સમિતિ છે જે ગ્રામ્ય કક્ષાએ હોય છે તેની બેઠકમાં ચોક્કસપણે હાજરી આપવાની છે અને ન માત્ર હાજરી આપવાની છે પરંતુ આપણા જે પણ કોઈ એજન્ડા છે આપણા આઈસીડીએસને લગતા જે એજન્ડા છે તમારા ગ્રામીણ વિસ્તારમાં તમને જે પણ અવરોધો છે અથવા તો તમારી જે સારી બાબતો છે તેને કમિટી સમક્ષ રજૂ કરવાની છે તો એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે આંગણવાડીના લાભાર્થીઓને આગલા ત્રણ દિવસની સરેરાશ હાજરીના આધારે તેડાગરને દૈનિક રાશન કાઢી આપવાની કામગીરી પણ કાર્યકરે બજાવવાની છે એટલે કે બાળકની હાજરી આગલા ત્રણ દિવસની સરેરાશ જોવાની છે એના આધારે જે તે દિવસે એટલે કે આજનો જો દિવસ હોય તો એના આગલા ત્રણ ચાલુ દિવસ દરમિયાન બાળકોની હાજરી કેટલી હતી એના આધારે બાળક કેટલા હાજર રહેશે તેડાગરને દૈનિક રાશન કાઢીને નાસ્તો બનાવવા માટે ભોજન બનાવવા માટે એને આપવાનું રહેશે અને આ નાસ્તો કઈ રીતે બનાવવાનો છે તો કે એનું એક મેનુ છે જે મેનુ વિશે તમે માહિતી મેળવશો એ મેનુ છે એ મેનુ મુજબ જ તમારે આંગણવાડી કેન્દ્ર પર સવારનું નાસ્તો અને બપોરનું ભોજન બનાવવાનો છે તો એનું નિર્ધારિત સમયપત્રક છે એટલે કે મેનુ તો નિયત છે જ પણ પણ એનો સમય સમય નિયત નિયત છે છે આ દરમિયાન આપે બાળકોને પૂરક પોષણ આપવાનું હવે આંગણવાડી કેન્દ્રમાં ખાદ્ય સામગ્રીની સુરક્ષા અને સ્વચ્છતાની કામગીરી પણ તમારે જ નિભાવવાની છે બહેનો આપણે જોઈએ છે ને આપણા ઘરમાં આપણે આપણું અનાજ હોય તો આપણે એને કેવી રીતે સાચવીએ છીએ આપણા ઘરમાં આપણે કેવી રીતે સ્વચ્છતા રાખીએ છીએ એટલે અહીં પણ આપણેથી એ અપેક્ષિત છે કે આપણા આંગણવાડી કેન્દ્રને પણ અનાજ છે અને સ્વચ્છતા છે એ આપણે આપણા ઘરની જેમ જ જાળવશું કારણ કે આપણે અહીંયા બહુ સમય સુધી રહીએ છીએ આ પ્રેઝન્ટેશનમાં તમે જોઈ રહ્યા છો આ બાળકો પ્રવૃત્તિ કરે છે અને આંગણવાડી કાર્યકર બહેનો સગર્ભાધા ત્રી માત્રાઓનું વજન કરી રહ્યા છે અને બાળકોને પ્રવૃત્તિ કરાવી રહ્યા છે યોગ કરાવી રહ્યા છે અને બાળકો જે જુદી જુદી પ્રવૃત્તિ કરીને ખુશ થઈ રહ્યા છે આ બધું આંગણવાડી કાર્યકર બહેનોને આભારી છે આ બાળકોનો હર્ષોલ્લાસ આ બહેનોનું આરોગ્ય એ બધાની જવાબદારી આપની ઉપર છે આ ઉપર આપણે આગળ જોઈએ તો કે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ગૃહ મુલાકાત કરવાની છે આ ગૃહ મુલાકાત કેવી રીતે કરવાની છે તો કે ત્રણ વર્ષથી નીચેના બાળકો જોખમી સગર્ભા અને ધાત્રી માતાઓ એની મુલાકાત લેવાની છે અને આ દરમિયાન શું શું કરવાનું છે જો બાળક અતિ કુપોષિત હોય તો તેમના વાલીઓને માર્ગદર્શન આપવાનું છે એનું કાઉન્સેલિંગ કરવાનું છે કોઈ સગર્ભા માતાને જોખમ દેખાય છે તો એ જોખમને સમજવાનું છે અને એ જોખમને અનુલક્ષીને તેમના કુટુંબને માહિતી આપવાની છે એમને સમજાવવાનું છે અને એ સાથે સાથે પોતે પણ જે પૂર્વ તૈયારી કરવાની છે તે પણ સમજાવી દેવાનું છે જો મુલાકાત દરમિયાન કોઈ ધાત્રી માતા છે જે નવી નવી માતા બને છે એને એવું બને કે બાળકને ધવડાવવા વિશેની પૂરી માહિતી ન હોય અથવા તો કોઈ અજ્ઞાનતાવશ તેઓ એમાં કોઈ રીતે બરાબર કરી ન શકતા હોય તો સાચી પદ્ધતિ સમજાવવાની છે એ ક્યારે બની શકે જ્યારે બેનો તમે ગૃહ મુલાકાત લો ત્યારે ખાલી માત્ર બોલી જવાથી લાભાર્થીઓ સમજી શકશે કે સમજી લેશે અને ઘરે જઈને એનો અમલ કરશે એ આપણે માનવું થોડું વધારે અઘરું છે કારણ કે ક્યારેક એવું બને કે સમજી ગયા હોય પણ જ્યારે ખરેખર અમલ કરે ત્યારે તેઓ એ રીતે અમલ કરી શકતા નથી એવા સમયે જો આપ ગૃહ મુલાકાત લો તો ગૃહ મુલાકાત દરમિયાન તેઓને સાચી માહિતી મળે અને આપ પણ તેઓને એ વસ્તુ સમજાવી શકો એટલે આંગણવાડી કાર્યકર તેડાગરની બાળકોની પ્રવૃત્તિ સાથે ગૃહ મુલાકાત એક બહુ જ અગત્યનું પરિબળ કહેવામાં આવે છે વિવિધ કાર્યક્રમો વિવિધ મીટિંગ લોક સંપર્ક લોક ભાગીદારી એ બધી જ વસ્તુઓ પણ આપણા કામનો એક ભાગ છે એ આપણી મુખ્યત્વે ફરજો છે લોક સંપર્ક રાખવાનો બેનો અમે જોયું છે કે અમે જ્યારે જ્યારે ક્યારેય પણ આંગણવાડી કેન્દ્રો પર જઈએ કે અથવા તો ગામમાં અમે પ્રવેશ કરીએ ને ત્યારે જ બાળકો કહેવા માંડે અથવા તો પછી તરત જ ગામમાં મળે એટલે એમ કે આપ આંગણવાડી કેન્દ્રમાં આવો ને આંગણવાડી કેન્દ્ર એ રહી સામે તમામ તમને ઓળખે છે કેમ કારણ કે તમારો લોક સંપર્ક જ એટલો મજબૂત છે તો અમે એવું અપેક્ષા રાખીએ છીએ બહેનો કે તમે જ્યારે લોકોનું કામ કરો છો લોકોની વચ્ચે રહીને કામ કરો છો ત્યારે તમે તમારું એ બાબત એટલું બધું સબળ બનાવો કે તમને સારામાં સારી લોક ભાગીદારી મળે અને તમે એનાથી સારા પરિણામો પણ મેળવી શકો કારણ કે આપણે આપણી આંગણવાડી સર્વિસીસમાં લોક ભાગીદારી મેળવવી એ પણ બહુ જ અગત્યની વાત છે એટલે જો આપનો લોક સંપર્ક મજબૂત હશે તો તમને લોક ભાગીદારી મેળવવામાં લોકોમાં તમારી એક ઓળખ બનશે ત્યારબાદ વિશેષ દિવસોની આપણે આપણે ઉજવણી કરવાની છે અગાઉ પણ જોયું છે કે મંગળ દિવસોની ઉજવણી કરવાની છે એ સિવાય પણ આપણે વિવિધ તહેવારો પ્રસંગોની આપણે ઉજવણી આંગણવાડી કેન્દ્ર ખાતે કરતા હોઈએ છીએ તો આ બધું જયારે આપણે કરશું ત્યારે લોકો સાથે આપણો સંપર્ક મજબૂત બનશે ગામમાં લોકોને એ સમજાશે કે આપણે એમના માટે કામ કરી રહ્યા છીએ એનાથી આપણું સન્માન વધશે અને લોકો સાથે સંપર્ક મજબૂત બનશે આ આપણું બહુ એક અગત્યની વાત છે કે આપણે જ્યારે પણ ઉજવણી કરીએ છીએ ત્યારે ગામમાં જે પણ નેતા કે કોઈ આગેવાન છે એ તેઓની સાથે સંપર્ક રાખવું શાળામાં આચાર્ય છે સરપંચ છે ગ્રામ પંચાયતમાં મહિલા સભ્ય છે આવા ઘણા બધા જ એને એમ નર્સ બેન છે આ તમામ લોકોને આપણે સાથે ચાલીને આ ઉજવણી કરીશું અને વિવિધ કાર્યક્રમો કરીશું તેઓ લોકોના કાર્યક્રમો હોય તો એમાં પણ આપણે હાજરી આપીશું એનાથી શું થશે કે આપણી કામગીરી મજબૂત બનશે અને આપણે આપણી આઈસીડીએસમાં આપણા લાભાર્થીઓના હિતમાં આપણે જે કરાવવા ઈચ્છીએ છીએ એ કરાવવામાં આપણને ઘણી સરળતા બનશે મમતા દિવસની ઉજવણી કરવાની છે જે આરોગ્ય દ્વારા થાય છે પણ એમાં આપણે બહુ મહત્વની ભૂમિકા ભજવવાની છે કે મમતા દિવસ દરમિયાન જે પણ લાભાર્થીઓને આરોગ્ય તપાસ કરવાની છે રસીકરણ કરવાનું છે એ તમામ વસ્તુઓ થાય છે કે નહીં અને કોઈ પણ લાભાર્થી તેમાંથી બાકાત રહી જતો નથી ને તે આપણે સુનિશ્ચિત કરવાનું છે ફરી પાછું આપણે જોઈએ કે બાળકનો પ્રારંભિક વિકાસ આપણે આગળ પણ માહિતી મેળવશું કે બાળકનો પ્રારંભિક વિકાસ એટલે કે એમના જન્મથી એના જન્મથી આઠ વર્ષ બહુ અગત્યના છે આપણે એ જોઈએ કે બાળકોના પ્રારંભિક વિકાસમાં આપણું શું મહત્ત્વ છે મને એ જાણીને બહુ આનંદ થાય છે બહેનો કે જ્યારે બાળકનો વિકાસ થતો હોય ત્યારે માતાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ આંગણવાડી કાર્યકર બહેનોનું છે કઈ રીતે તમે જ્યારે જ્યારે પણ આગળ કામ કરશો તમને વારંવાર એ વસ્તુનો પરિચય થશે કે બાળક જન્મથી આઠ વર્ષ સુધી જ્યારે એનો પ્રારંભિક વિકાસ થઈ રહ્યો હોય છે એ દરમિયાન એ સૌથી નજીક એની માતા પાસે હોય છે એના ઘર પરિવાર સાથે હોય છે અને ત્યારબાદ સૌથી વધુ જો કોઈના સંપર્કમાં હોય તો એ છે આંગણવાડી કાર્યકર બહેનના સંપર્કમાં અને એટલે જ તો આંગણવાડી કાર્યકર બહેનને માતા યશોદાનું રૂપ આપવામાં આવ્યું છે એ ખોટું નથી આપવામાં આવી રહ્યું તો જ્યારે આપણે એના એક બીજી મા તરીકે આપણે એને એક એક સન્માન મળે છે ત્યારે આપણી કામગીરી પણ બહુ જવાબદારીપૂર્વકની છે બાળકનો પ્રારંભિક વિકાસ તેનું નિરીક્ષણ કરવાનો છે અને તે ઉપર એને માર્ગદર્શન આપવાનું છે એ માર્ગદર્શન તેના માતા પિતાને તેમના દાદા દાદીને કે તેની સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિઓને આપણે એને માર્ગદર્શન આપીએ અને આવું કરવાથી જ્યારે પણ એને નિરીક્ષણ કરશું આપણે ત્યારે બાળક કોઈ ખોટખાપણવાળું હશે કે કોઈ વિકલાંગ હશે કે વિલંબિત વિકાસવાળું હશે તો તેની ઓળખ મેળવી શકશો અને એના કારણે જો બાળકને માનસિક સપોર્ટની જરૂર હોય તો આપણે એમના પરિવારને એવું સમજાવી શકશું અને જો ખરેખર એને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાતી હોય તો આપણે તેને રિફર કરી શકશું પણ બહેનો આ વસ્તુ તમે તાલીમ પામેલ છો તમે આ વિશેનું પ્રશિક્ષણ મેળવેલ છો કે વિલંબિત વિકાસ કોને કહેવાય વિકલાંગતા કેવી રીતે ઓળખવી આ બધું તમે જ જાણી શકશો હું એવું કહું છું કે કદાચ માતા પણ નહીં જાણી શકે એટલું તમે જાણી શકશો કારણ કે તમે આ તાલીમ પામેલ છો એવા સમયે આવા બાળકની ઓળખ કરવી અને એને યોગ્ય સેવાઓ ને સારવાર મળે તે માટેની આપણી એક બહુ અગત્યની ભૂમિકા રહેલી છે ઉપરાંત 3 થી 6 વર્ષના બાળકોને સમયપત્રક મુજબ પ્રીસ્કૂલ કિટનો ઉપયોગ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિમાં એને જોડાયેલા રાખવા એ પણ આપણું એક અગત્યનું કામ છે આનાથી શું થશે કે બાળક કિટના ઉપયોગથી જે પણ એનો વિકાસ છે એ જુદા જુદા વિકાસને આપણે ન્યાય આપી શકશું એટલે આવું આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનું છે તેમની સાથે એકદમ બાળક બનીને આવી બધી જુદી જુદી પ્રવૃત્તિઓની પાસે કરાવવાની છે અને આ પ્રવૃત્તિ કરાવતા કરાવતા આપણે મારી વિકાસયાત્રા પુસ્તિકા છે તેમાં જે પણ દર્શાવેલા માપદંડો છે તે મુજબ એનું મૂલ્યાંકન કરવાનું છે બાળકને એવું લાગે છે કે બાળક રમે છે પણ આપ એનું મૂલ્યાંકન કરો છો છે ને કેટલી મહત્વની જવાબદારી એટલે આ બાળક જો સુંદર રીતે વિકાસ પામશે તો એમાં ચોક્કસપણે તમારો ફાળો છે આ ઉપરાંત જ્યારે બાળક પ્રાથમિક શાળામાં પ્રવેશ પામશે ત્યારે બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા ઈશ્યુ થયેલું પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પ્રમાણપત્ર પણ આપણા કેન્દ્ર પરથી એને ઇશ્યુ કરાવવાનું રહેશે એટલે કે બાળક જ્યારે શાળામાં પ્રવેશ પાત્ર બની જાય બાળકને જ્યારે છ વર્ષ થાય અને શાળામાં પ્રવેશ પામે એ સમયે જ્યારે એક પ્રમાણપત્ર આપવાનું છે એ પ્રમાણપત્રની પ્રાથમિક કામગીરી છે તમારે કરી અને સીડીપીઓ શ્રીની સહી સાથે તેમને આપવાનું છે એ પણ આપણું એક અગત્યનું કામ છે આ ઉપરાંત મેં આપણે અગાઉ જાણ્યું તેવી રીતના કે સંકલનની કામગીરી બહુ મહત્ત્વની છે જેમાં કુપોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવા માટે આરોગ્ય સેવાઓ પંચાયત સેવાઓ શિક્ષણ પાણી પુરવઠા એવા ઘણા બધા જુદા જુદા ખાતાઓ છે તેની સાથે સંકલન કરવાનું છે અને ગ્રામીણ ક્ષેત્રે તેનો વધુમાં વધુ ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ તે પણ આપણે જોઈ અને આપણી કામગીરીને ઉજાગર કરવાની છે આંગણવાડીમાં પ્રોત્સાહન સમિતિ જે છે તેની નિયમિતપણે બેઠક આપણે બોલાવી અને તેમાં તમામ વસ્તુઓની ચર્ચા કરાવવાની છે હવે આપણે આગળ ઉપર જોઈએ તો દ્વારા જે પણ સાધન સામગ્રી મળે છે અને લોકભાગીદારી દ્વારા આપણે જે પણ સાધન સામગ્રી મેળવે છે તેની જાળવણી કરવાની છે તેનું નિયમન કરવાનું છે આપણી પાસે ડેડ સ્ટોક રજીસ્ટર હશે તો એમાં કોઈ પણ સાધન સામગ્રી આવે છે તો એની આપણે નોંધ કરવાની છે એ નોંધ કરી અને એની જાળવણી પણ આપણે આપણા ઘરમાં જેવી રીતના આપણી વસ્તુઓની જાળવણી કરીએ છીએ ને એવી રીતે જ એની જાળવણી કરવાની રહેશે એ ઉપરાંત આઈસીડીએસ પ્લેટફોર્મ દ્વારા જે પણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે યોજનાઓ ખરેખર સાચી રીતે લાભાર્થી સુધી પહોંચે છે કે નહીં તે યોજનાનું અમલીકરણ થાય છે કે નહીં તે જોવાનું કામ આપણું જ છે કારણ કે ગ્રામીણ ક્ષેત્ર લાભાર્થીઓ સાથે આપણે પોતે એક જ સંકળાયેલા છીએ તો એ યોજનાઓનો લાભ દરેક લાભાર્થીને દરેક રીતે મેળવી લે છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું કામ આપણું છે તો આપણે આ બધું કામગીરી ઉપરાંત રજિસ્ટર્સ છે તે પણ આપણે નિભાવવાના છે અને આ રજિસ્ટર જે છે એ કેશ મોબાઈલમાં એને એન્ટ્રી કરવાની છે અને તેની વિવિધ પોર્ટલ ઉપર નોંધણી કરવાની છે બેનો આપને લાગશે કે સ્માર્ટફોન અમે માનીએ છીએ કે આપે સ્માર્ટફોન જોયો હશે અને હવે સ્માર્ટફોનનો ઉપયોગિતા પણ આપ કરવા માટે સુસજ્જ બની ગયા છો તો આ સ્માર્ટફોનમાં વિવિધ મોડલ્સ પ્રમાણે તમારે એન્ટ્રી કરવાની છે આ એન્ટ્રીઓ મોડલ્સ પ્રમાણે છે કુટુંબ સર્વે છે પછી પત્રક ચાર છે એટલે કે જે પૂરક પોષણ સેવાઓ તમે આપો છો એ છે ફોલોઅપ સેવાઓ છે રેફરલ સેવાઓ છે એ બધું જ તમારે કેશ મોબાઈલની અંદર એમાં એન્ટ્રી કરવાની છે એટલે એ પણ આપની એક ભૂમિકા બહુ અગત્યની છે કે આપ સ્માર્ટફોન વાપરતા શીખી જાઓ અને એ મુજબ આપ એમાં એન્ટ્રી રિયલ ટાઈમથી કરી શકો એ ઉપરાંત જે દસ્તાવેજો છે કે કોઈ ફોર્મ્સ છે એ આધાર કાર્ડને લગતી કામગીરી છે એ તમામ વસ્તુઓના ફોર્મ્સથી માંડીને જે પણ દસ્તાવેજો છે એ તમે આંગણવાડીમાં યોગ્ય જગ્યાએ નિભાવો અને જે નિયત સમય મર્યાદા છે ત્યાં સુધી એને સાચવવાના રહેશે તમામ ખાદ્ય સામગ્રીની વિગતો છે એ પણ તમારે એક જગ્યાએ નોંધવાની રહેશે તમારે વાર્ષિક માસિક પ્રગતિ અહેવાલ પણ ભરવાના છે તો એ બધું જે દસ્તાવેજો તમારે પૂર્ણ કરવાના છે જેને રજિસ્ટર્સ નિભાવવાના છે એ નિભાવો અને તેને યોગ્ય જગ્યાએ સાચવો એવું ન થાય કે આપણે રજિસ્ટર નિભાવીએ અને ગમે તે જગ્યાએ રાખી દઈએ અને વરસાદના પાણીમાં પલળી જાય અથવા તો બાળકો રમતા રમતા ફાડી નાખે તો એવું ન બને એટલા માટે આપણે તેને યોગ્ય જગ્યાએ સાચવણી કરવાની છે આ ઉપરાંત આપણે નિયત થયેલી તાલીમો પણ ફરજિયાતપણે પૂર્ણ કરવાની છે જે પણ તાલીમો છે તો આપ ઓનલાઈન તાલીમ તો લહે જ રહ્યા છો પણ એ સિવાય થીમને રિલેટેડ ઘણી બધી તાલીમો આપણને અવારનવાર આવશે તો એ તાલીમ ફરજિયાતપણે પૂર્ણ કરવાની છે કારણ કે જ્યારે તમે તાલીમ લેશો ત્યારે તમે એની સાથે અપડેટ રહેશો આપણે તાલીમો જે લઈએ છે એ જ તો આપણે આપણા ક્ષેત્રોમાં કે શહેરી વિસ્તારમાં અર્બન ક્ષેત્રોમાં જ્યાં પણ આપણે છીએ જ્યાં પણ ફરજ બજાવીએ છીએ ત્યાં આપણે તેનો ઉપયોગ કરવાનો છે તો આ બધી તાલીમો જે ફરજિયાતપણે તમને જવાનું કહેવામાં આવે ત્યાં તમારે જવાનું રહેશે અને એ તાલીમો દ્વારા તમારા જ્ઞાનનો ઉપયોગ ત્યાં પણ કરવાનો રહેશે એટલે આ ઉપરાંત આ બધી જ આપણે કામગીરી જોઈએ છે આ કામગીરી માત્ર અહીં લખી છે એવું નથી એ સિવાય ઘણી બધી કામગીરીઓ એવી છે કે જે આપને અવારનવાર સોંપવામાં આવશે અથવા તો સમય અને સંજોગોને અનુસાર એ તેને અલગથી આપને સોંપવામાં આવશે તો એ તમામ કામગીરી આપણે કરવાની રહેશે તમારી સાથે જે છે એ બહેન બાળ વિકાસ યોજના અધિકારી શ્રી પ્રોગ્રામ અધિકારી શ્રી અને ઝોનલમાં જે છે પ્રાદેશિક નાયબ શ્રી અને સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા જે પણ કામગીરી આપણને સોંપવામાં આવે છે એ તમામ કામગીરી કાર્યકરે પોતાની જાતે બજાવવાની રહેશે બહેનો આ તકે મારે એક વાત કહેવી છે મને એ કહેવું છે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ આપણે જે જગ્યાએ આપણો મોટાભાગનો સમય પસાર કરી રહ્યા છીએ એટલે એ છે આંગણવાડી કેન્દ્ર આપણે જ્યારે આ ઘરમાં રહીએ છીએ ને ઘરમાં ઘણા વર્ષોથી રહીએ છીએ એ માટે આપણને માયાને મમતા છે અમે એ કહીએ છીએ કે આપ આંગણવાડી કેન્દ્રોમાં આપ નિવૃત્ત નહીં થાવ ત્યાં સુધી એટલે કે આપણા જીવનના અઠ્ઠાવન વર્ષ સુધી આપ ત્યાં છો માનદ સેવાના ઘણા બધા વર્ષો તમે ત્યાં નિભાવશો એ આંગણવાડી કેન્દ્ર એક ખાલી આંગણવાડી કેન્દ્ર નથી પણ એક મંદિર છે એને જો આપણે એક એવી રીતે માન આપીએ એ રીતે આપણે એને જોઈએ આપણા કામને આપણા ફરજને પૂજા સ્વરૂપે જોઈએ તો આપણે કામગીરી ખૂબ સરસ કરી શકશું અને કોઈપણ રીતે આપણે નિરાશ ન થતા આપણે આગળને આગળ વધીશું આપણા દરેક લક્ષ્યાંકો આપણે પૂર્ણ કરીશું ન માત્ર નક્કી કરેલા નિયત કરેલા લક્ષ્યાંકો પણ આપણા સાથે આપણે જવાબદારીપૂર્વક જોડાયેલા આપણે લાભાર્થીઓની જે જવાબદારી છે એ ફરજો આપણે ચોક્કસપણે નિભાવીશું આ આપણે આંગણવાડી કાર્યકરોની ફરજો ને ભૂમિકાઓ જોઈ હવે અહીંયા અમે તમને એક આંગણવાડી તેડાગરોની પણ ફરજોને ભૂમિકા એટલા માટે બતાવી રહ્યા છીએ કે તમારે આંગણવાડી તેડાગર સાથે પણ કામ કરવાનું છે એટલે આપ જોશો કે આંગણવાડી તેડાગરની ફરજો શું શું છે આંગણવાડી કેન્દ્રના સમય કરતાં અડધો કલાક વહેલા આવીને મેં આંગણવાડી કેન્દ્ર ખોલી અને સાફ સફાઈ કરવાની છે આ એટલા માટે કરીએ છીએ બેનો કે આપણે આ બાળકો આવે પછી સાફ સફાઈ કરીએ ને એમાં સમય પસાર કરીએ એ ન થવું જોઈએ બાળકો આવે એ પહેલા કેન્દ્રની સફાઈ થયેલી હોવી જોઈએ એટલે આંગણવાડી તેડાગર બહેને આંગણવાડી કેન્દ્ર ખોલવાના સમય કરતા અડધો કલાક વહેલા આવી અને સાફ સફાઈ અને પરત ઘરે પહોંચાડવાની કામગીરી પણ તેડાગર બહેનોએ કરવાની છે અને આંગણવાડી કાર્યકરના માર્ગદર્શનમાં રહીને લાભાર્થીઓ માટે આરોગ્યપ્રદ આહાર બનાવવાનો છે અને એને પીરસવાનો છે આ તેડાગર બહેનોને રસોઈની તાલીમ પણ આપવામાં આવી છે અને યા તો પછી તેમને જે પણ રીતે પદ્ધતિ શીખવાડવામાં આવે છે એ પદ્ધતિ મુજબ તે તેડાગર બહેનોએ આરોગ્યપ્રદ પૂરક આહાર બનાવવાનો છે અને જે ખાદ્ય સામગ્રી છે તેમની તેમણે સ્વચ્છતા અને તેની સંરક્ષણ માટેની જવાબદારી પણ તેમણે પોતે નિભાવવાની છે આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતાને સુઘડ વાતાવરણ રાખવાની કામગીરી પણ એમણે આંગણવાડી તેડાગર બહેને રાખવાની છે અને બાળકોની અંગત સ્વચ્છતા એટલે કે બાળકો જ્યારે ભોજન કરાવવો ત્યારે પહેલાં એમના હાથ ધોવડાવવા જમ્યા બાદ તેમને હાથ ધોવડાવવા કે બાળકના નખ કાપી આપવા વાળ વ્યવસ્થિત રાખવા એ બધી જ જવાબદારી તમારા દેખરેખ હેઠળ તેડાગર બહેનોએ કરવાની છે ખાદ્ય સામગ્રીની જાળવણીની સ્વચ્છતા રસોઈ બનાવવા સમય અને પીરસવાના વાસણોની સ્વચ્છતા એ બધું જ એ બેને ધ્યાન રાખવાનું છે આંગણવાડીની અંદરની અને બહારની સ્વચ્છતા અને અન્ય સાધન સામગ્રીની સ્વચ્છતા અંગેની કામગીરી પણ કરવાની છે એટલે કે સંપૂર્ણ પ્રકારે સ્વચ્છતા રાખવાની કામગીરી તેડાગર બહેન ચોક્કસ કરવાના છે પરંતુ આપે તેમાં મદદ કરવાની છે અને આપે પણ તે જોવાનું છે કે ખરેખર આંગણવાડીની અંદરનું વાતાવરણ અને આંગણવાડીની બહારનું વાતાવરણ સ્વચ્છ છે ને કારણ કે સ્વચ્છતા એ આ બાળકોના આરોગ્ય અને પોષણ માટે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે આ ઉપરાંત લોકસંપર્ક તથા લોકભાગીદારીની કામગીરી જે આંગણવાડી કાર્યકર બહેને કરવાની છે તેમાં તેમને સહાયરૂપ થવાનું છે એટલે કે આપણે કોઈ દિવસની ઉજવણી કરવાની હોય તો અગાઉ લાભાર્થીઓને માતાઓને વાલીઓને જાણ કરવાની હોય એમાં પણ તેઓ જાણ કરવા જાય કે તેઓ કોઈ સંદેશાવાહક તરીકેની કોઈ ભૂમિકા ભજવવાની હોય તો તે પણ એ લોકો કરી શકે એટલે લોક સંપર્ક અને લોક ભાગીદારીની જે કામગીરી કરવાની છે તેમાં બહેન સાથે તેડાગર બહેને પણ એટલું જ સહાયરૂપ બનવાનું છે આ ઉપરાંત આંગણવાડીની જે સેવાઓ છે તેમ મેં કહ્યું એમ સંદેશા વાહકની પણ ભૂમિકા છે કે તેઓ કાર્યકર બહેન અને લાભાર્થી સુધીના એક સંદેશાવાહકની ભૂમિકા પણ પોતે ભજવશે તેડાગરની પણ જે નિયત થયેલી તાલીમો છે તે પણ તે બહેનોએ પૂરી કરવાની રહેશે અને આ ઉપરાંત જે પણ કામગીરી કાર્યકર બહેન દ્વારા મુખ્ય શેખા બહેન દ્વારા કે અન્ય અધિકારીઓ શ્રી દ્વારા જે પણ સોંપવામાં આવે છે એ કામગીરી તે બહેને બજાવવાની રહેશે અને આપે એમને મદદરૂપ થવાનું છે આપે એમને માર્ગદર્શક રૂપ કામ કરવાનું છે એટલે આ આપણે જોઈ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની કામગીરી અને તેમની ફરજો જેમ અમે કહીએ છીએ બહેનો કે આપની કામગીરી કોઈ રીતે આપ ઓછી નહીં આપશો આપને બહુ મહત્ત્વની કામગીરી છે સમાજમાં બદલાવ લાવવાની લોકોના વર્તનમાં પણ બદલાવ લાવવાની અને કુપોષણ વિશે લોકોને સમજવાની આરોગ્યને પોષણની સ્થિતિ સમજવાની એ બહુ મહત્ત્વની જવાબદારી અને ફરજો એ આંગણવાડી કાર્યકર બહેનો ઉપર રહેલી છે અને જેનું મુખ્ય સ્થાન આપણું આંગણવાડી કેન્દ્ર છે તો અહીંથી અપેક્ષિત છે કે આ બહેનો આ બધી જ ફરજો ખૂબ સુંદર રીતે નિભાવશો અને જ્યારે સંકલન કરવામાં અને એક વ્યવસ્થાપકમાં આપણી ભૂમિકા એકદમ ચાવીરૂપ છે લોકો સુધી વાત પહોંચાડવામાં સંદેશો પહોંચાડવામાં અને એ બધી જ એમના વિકાસમાં આપણે જે ભૂમિકા ભજવીએ છીએ એને આપણે સમજીએ અને તેને આપણે ચરિતાર્થ કરીએ આ તકે હું તમને એક સુંદર મજાનો વિડીયો બતાડવા માગું છું જે આપણે જોઈએ

ભવિષ્ય મળે તે માટે નિરંતર કાર્યરત છે યશોદા માતા સમાન આંગણવાડી બહેનોને ગુજરાત નમન કરે છે કેટલું સુંદર વિડીયો આપણે જોયો જોયો ને જેમ આપણે આ સેશનની શરૂઆતમાં એક આંગણવાડી કાર્યકર બહેનની વાત જાણી તેવું જ આ છે કે એક ફોજી માણસ જે વંદન કરવા આવે છે અને કહે છે કે તમે મારી બીજી મા છો તો બહેનો અહીંથી અમે અપેક્ષિત છીએ કે આપ આપની ફરજો સમજી ગયા છો અને તેને સુપેરી નિભાવવા માટે આપ સુસજ્જ છો ધન્યવાદ